અત્યારે ઓર્ડર કરો tuntunkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ અને સ્કૂલ છૂટવાનો. રાહ બધા બાળકો જુએ છે, પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટ્ટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટ્ટુએ ઝડપથી જવાબ આપ્યો, મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા, તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટ્ટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સુઈ જાઓ, ચલો કાલે સ્કૂલે પણ જવાનું છે, અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને. પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટ્ટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી, કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે, તેવું નક્કી થયું હતું. હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી, કાલે ટિફિનમાં શું બનાવવાના છો? બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું? કાલે કઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી? અરે ના મમ્મી. તો પછી? ગટ્ટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે, પણ મમ્મીને શું ખબર હતી કે ગટ્ટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટ્ટુએ કહ્યું, ચિંકી તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટ્ટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે. ઠીક છે, તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટ્ટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સુઈ જાઓ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાની મેળે જ ઊઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા, તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરિરાજુ ગટ્ટુ ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો, ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા, મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ, આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે, એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ, ઉભા થાવ. કઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કઈ નહીં સર, લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું શું કીધું? ના સર, કઈ નહીં, અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું, નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતા જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું, નહીં તો હું તો સુઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી.
બધા લંચ બ્રેકની રાહ જોતા હતા એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર, હવે તો ઠંડા થઈ ગયા હશે અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી કે તે જીઓગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી, એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ ચિંકી, લંચ બ્રેક થઈ ગયો, યે! અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે, પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે ગટ્ટુ ચિંકી, તમે શું લાવ્યા છો? બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ. તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા, અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ ચિંકી. ત્યારબાદ બધાએ હળીમળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા, પનીરની શાક અને છોલે ભટુરે બધા હળીમળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ ચિંકીના સરપ્રાઈઝની, એટલે કે ગટ્ટુ ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. સોસાયટી એક્ઝિબિશન. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ પોતાની રૂમમાં તકિયાથી લડી રહ્યા હતા. ત્યાં જ રસોડામાંથી કંઈક સરસ બનવાની સુગંધ આવે છે. ચિંકી પોતાના ઓરડામાંથી દોડીને મમ્મી પાસે જાય છે. શું બનાવ્યું છે મમ્મી? કેટલી સરસ સુગંધ આવી, મારે પણ જોવું છે. અરે હજી બનવા તો દે બેટા, થોડી ધીરજ રાખ, તારા માટે વ્હાઈટ પાસ્તા બનાવી રહી છું. ત્યાં જ ગટ્ટુ દોડતો દોડતો આવે છે. અરે ચિંકી, ગેમ બચ્ચે કેમ છોડી? તારો વારો આવ્યો તો તું અહીં આવી ગઈ. કેટલી સરસ સુગંધ આવી રહી છે ગટ્ટુ, હું તો મમ્મી જોડે પાસ્તા બનાવવાનું શીખીશ. અરે તેના માટે નેક્સ્ટ ટાઈમ શરૂઆતથી જ પાસે ઊભી રહીને આખી કુકિંગની પ્રોસેસ જોજે. કેવી રીતે શાકભાજી કાપવાની હોય, પાસ્તાને ઉકાળવાના હોય, બધું જ પહેલેથી જોજે. આવું વચ્ચેથી જોઈશ તો કઈ જ ખબર નહીં પડે. ઓકે મમ્મી. મમ્મી મારે પણ પૌવા બનાવતા શીખવું છે. ઓકે ગટ્ટુ, નેક્સ્ટ ટાઈમ આપણે પૌવા બનાવતા પણ શીખીશું. બધા વાતો કરતા જ હતા ત્યાં જ દરવાજામાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ જરા જો તો બેટા, કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલવા માટે જાય છે અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલતાની સાથે તેની સામે સોસાયટીના ચેરમેન વર્મા અંકલ ઉભા હોય છે. અરે વર્મા અંકલ, નમસ્તે. નમસ્તે બેટા, કેમ છો તમે? હું એકદમ ઠીક છું અંકલ. ત્યાં જ મમ્મી રસોડામાંથી બહાર આવતી વખતે પૂછે છે, કોણ આવ્યું છે બેટા? કોની સાથે વાતો કરે છે? અરે તમે કેમ છો વર્માજી? બહાર કેમ ઉભા છો? અંદર આવો ને. અરે હું ઠીક છું, બસ આ કાર્ડ આપવું હતું. આ વખતે સોસાયટીની મીટિંગમાં તમે આવ્યા નહોતા. અમે બધાએ મળીને એક પ્રોગ્રામ વિશે વિચાર્યું છે. તે ફૂડ પ્રોગ્રામ છે. બધા ઈચ્છે તો પોતાની સ્ટોલ પણ લગાવી શકે છે કે પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપી શકે છે. જેમ કે કોઈને ગાવાનું કે નાચવાનું હોય તો સોસાયટી માટે કોઈ પણ મેસેજ હોય તો આપી દેજો સ્ટેજ પર. સારું, અમે જરૂર આવીશું.
તમે અંદર તો આવો, ચા પીને જાઓ. ત્યાં સુધી પપ્પા પણ પોતાના ઓરડાની બહાર આવી જાય છે. અરે તમે હજુ દરવાજામાં જ ઊભા છો? બસ પેલો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો ને તે જ બતાવવાનું હતું. તમારી તો ઓફિસમાં મીટિંગ હતી, તમે આવ્યા નહોતા ને? જી, મારા માટે કંઈ કામ હોય તો મને બતાવજો હો, સોસાયટી માટે કામ કરવા માટે હું હંમેશા તૈયાર છું. હા હા ચોક્કસ, હવે હું નીકળું છું, પ્રોગ્રામની તૈયારી જો કરવાની છે. અને હા, જો તમારે સ્ટોલ નાખવી હશે તો સોસાયટીને પહેલા બતાવવું પડશે, આ ખાલી ધ્યાનમાં રાખજો. આટલું કહીને તે જતા રહે છે. ફરી બધા પાછા રસોડામાં આવે છે. મમ્મી, આ સ્ટોલ શું હોય છે? તેમાં આપણે ખાવા પીવાની વસ્તુ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે નાનકડી દુકાન બનાવી શકીએ છીએ. ત્યાં જ પપ્પા, જે ઓરડામાં બેસીને બધાની વાતો સાંભળી રહ્યા હોય છે, તે કહે છે, અરે પાસ્તાની સ્ટોલ કેમ ના લગાવવામાં આવે? ચિંકી મમ્મીને પાસ્તા બનાવવામાં મદદ કરશે, મોન્ટુ મને બિલિંગમાં, બંનેને ટીમ મેનેજમેન્ટ સમજમાં આવશે. વાવ, કેટલી મજા આવશે. મમ્મી, આપણે પાસ્તાનો સ્ટોલ લગાવીશું. સારું, હું વર્માજીને ઇન્ફોર્મ કરી દઉં છું. સોસાયટીના કાર્યક્રમનો દિવસ આવી જાય છે. બાળકો પણ પોતપોતાની રીતે તૈયાર થઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં ભેગા થાય છે. અરે ગટ્ટુ, ગટ્ટુ સ્ટોલમાં મજા આવશે. મેં તો ટામેટાના સૂપની સ્ટોલ લગાવી છે, જોજે હું જ વિનર બનીશ. ચિંકી બંટીની વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે. મમ્મી, સ્ટોલ લગાવીને આપણે ભૂલ તો નથી કરીને? જોને, બંટી તો ટામેટાનો સૂપ બનાવવાનો છે, અને આપણે? અરે બેટા, અહીં આવ, આપણે જે કરવાના છીએ તે બધું જ જોઈશું. તું આખી સોસાયટીને તારા હાથોથી સ્વાદિષ્ટ પાસ્તા બનાવીને ખવડાવીશ. આવ, હવે પાસ્તા બોઇલ કરતા શીખવાડું. ત્યાં સુધી તમે શાકભાજી અને મશરૂમને નાના નાના ટુકડાઓમાં કાપી રાખો. ઓકે મમ્મી, આપણે જીતીશું આજે. હા, થઈને વાત. ગટ્ટો અને ચિંકી શાકભાજી કાપતા હોય છે અને મમ્મી ગેસ ઓન કરીને પાસ્તા ઉકાળવા માટે મૂકી દે છે. ત્યાં પપ્પા કુપરની ડાયરી અને પિનને લઈને એક બાજુ ઊભા રહે છે. આ શેની ડાયરી છે પપ્પા? આ ડાયરી નહીં, બિલ છે બેટા. જ્યારે કોઈ મને પ્લેટના પૈસા આપશે ત્યારે હું તેના પૈસા કાપી લઈશ. તે પૈસાને તું ગલ્લામાં નાખી દેજે અને છેલ્લે રાત્રે આપણે તેની ગણતરી કરીશું. વાવ, કેટલી મજા આવશે. હા, બસ લોકોને આપણા પાસ્તા પસંદ આવી જાય. ગમશે કેમ નહીં, આજે આપણી ચિંકી જાતે બનાવી રહી છે. યસ મમ્મી. થોડી વાર એક એક કરીને લોકો ગાર્ડનમાં આવી જાય છે. ત્યાં બંટીની સ્ટોલ પર પણ લોકો આવવાના શરૂ થાય છે. શરૂઆતમાં ઘણી ભીડ હોય છે, પણ ગટ્ટુના સ્ટોલ પર ફક્ત બે જણા જ હોય છે. હે ભગવાન, ક્યાંક અમે હારી ના જઈએ. એવું નહીં થાય બેટા, બી પોઝિટિવ. અને ત્યાં પાસ્તા બનતા જ ચિંકી અવાજ લગાવવા માંડે છે. અરે વાહ ચિંકી, તે તો બધા જ પ્રકારના પાસ્તા બનાવવાનું શીખી લીધું. હા, હું છું જ બેસ્ટ. એમ, વ્હાઇટ પાસ્તા, રેડ પાસ્તા કેવી રીતે બનાવીશ? અરે બાપા, સિમ્પલ છે. રેડ સોસમાં કેચઅપ નાખવાનું હોય છે અને વ્હાઇટમાં મેદો અને મિલ્ક અને દૂધ. હેને મમ્મી? હા બેટા. ત્યાં જ પાસ્તા બનેલા જોઈને તેમના કાઉન્ટર પાસે ઘણી બધી ભીડ જમા થાય છે. બધા એક એક કરીને ઓર્ડર બુક કરે છે. ત્યાં બંટીના સૂપમાં મીઠું ઓછું હોવાને કારણે ઘણા બધા લોકો ત્યાંથી જતા રહે છે. એક એક કરીને આવો ને તમે બધા. સારું અંકલ. અને બધા લાઈનમાં ઊભા રહી જાય છે. ત્યાં બંટીની સ્ટોલવાળા કસ્ટમર પણ અહીંયા આવીને લાઈન લગાવે છે. બંટી ઉદાસ થઈ જાય છે. ત્યાં ગટ્ટુ અને ચિંકી એક એક કરીને બધાને પ્લેટ આપતા હોય છે. આ લો વર્મા અંકલ. આ લો આંટી, અને કેવું લાગ્યું બતાવજો. વાહ ભાઈ, કેટલો ટેસ્ટી પાસ્તા બનાવ્યો છે તમે લોકોએ. ચિંકી દીકરીએ તો કમાલ કરી દીધી આજે. આ લો 501 રૂપિયાનો ઇનામ મારા તરફથી. અરે અંકલ, આ શું? રાખેલે બેટા, આ મારા તરફથી ઇનામ છે અને આખી સોસાયટી તરફથી. કેમ ભાઈ? બીજા બધા પણ તેમની વાતમાં હા મિલાવે છે. બીજા બાળકો અને બંટી ગુડ્ડી આ જોઈને નિરાશ થઈ જાય છે અને મમ્મી પપ્પા આ બધું જોઈ રહ્યા હોય છે. ગટ્ટુ ચિંકી, આ લઈ લો. આ પૈસાથી બધા બાળકોને પાર્ટી, એ બધાના છે. હા પપ્પા. બંટી, અહીં આવ, તો ચિંકીના હાથે બનાવેલા રેડ સોસ પાસ્તા ખા, તને ખૂબ ગમે છે ને? અને પછી બધા બાળકો ચિંકીના હાથે બનાવેલા પાસ્તા ખાઈ ખુશી ખુશી નાચવા લાગે છે. રાત્રે પપ્પા ગલ્લો ખોલે છે તો તેમાં ઘણા બધા પૈસા હોય છે. ગટ્ટુ, કાઉન્ટ કરો બંને જણા અને મને કહો કેટલા પૈસા કમાયા. 1, 2, પૂરા 800 રૂપિયા પપ્પા. આ તમારા બંનેનું ઇનામ છે.
પહેલી કમાણી, તેમાંથી તમારા માટે ગિફ્ટ લઈશું. મારી તો ફ્રોક પણ આવી જશે હવે. બધા લોકો હસવા લાગે છે. મમ્મી અને પપ્પા એકબીજા સામે જોઈને સ્માઈલ કરે છે. થેન્ક યુ આજના પ્રોગ્રામ માટે. સ્વિમિંગ ક્લાસ. સ્કૂલમાં પ્રિન્સિપલ સર પ્રાર્થના પછી આવીને ઘોષણા કરે છે, આજથી તમારા બધાની વીકલી હોબી ક્લાસ શરૂ થશે. દર શનિવારે એક રમતમાં તમારે ભાગ લેવાનું જરૂરી બનશે. ઓકે સર. સ્વિમિંગ ક્લાસમાં આવવાનો એક ડેકોરમ બધાએ મેન્ટેન કરવો પડશે, સાથે તેનો એક વિશિષ્ટ ડ્રેસ કોડ પણ રહેશે. આ ક્લાસમાં જે બાળકો સારું પ્રદર્શન કરશે તે બાળકોને સ્કૂલ તરફથી સ્ટેટ અને નેશનલ ગેમ્સમાં રમવા મોકલાશે. બધા બાળકો ખુશ થઈને તાળીઓ વગાડે છે. ઘરે પહોંચીને ગટ્ટુ કહે છે, મમ્મી તમારે મારે અને ચિંકીને સ્વિમિંગ કોસ્ચ્યુમ આપવાના છે, કારણ કે હવેથી દર શનિવારે સ્કૂલમાં સ્વિમિંગના હોબી ક્લાસ લાગવાના છે. વાહ, આ તો બહુ સારી વાત છે. સ્વિમિંગ તો હેલ્થ માટે પણ બહુ સારું હોય છે. એનાથી બોડીના મસલ સ્ટ્રોંગ થાય છે. પણ ચિંકી ઉદાસ ઊભી હોય છે, જાણે કે તેને સ્વિમિંગ ક્લાસમાં જવું જ નથી. શું થયું બેટા, તું આટલી ચૂપ કેમ છે? તું ખુશ નથી દેખાતી. તારા માટે પણ સ્વિમિંગ કોસ્ચ્યુમ લાવવો પડશે ને. મમ્મી, મને પાણીથી બીક લાગે છે. એટલા પાણીમાં તો હું ડૂબી જઈશ. કોઈ બહાનું કે ને મમ્મી, મારે સ્વિમિંગ ક્લાસ જોઈન નથી કરવા. ડર શેનો બેટા, ડરવું બિલકુલ ના જોઈએ. અને જો ડર લાગે છે તો પછી એને ફેસ કરવો જોઈએ, નહીં તો તું ક્યારે આ ડરથી નીકળી નહીં શકે. ના મમ્મી, મારે સ્વિમિંગ નથી કરવું, હું ડૂબી ગઈ તો. મમ્મી આ સાંભળીને હસવા લાગે છે. કઈ નહીં થાય તને, ત્યાં તને શીખવાડવા એક્સપર્ટ હશે. ચલો તૈયાર થઈ જાઓ, પપ્પા ઓફિસથી આવશે એટલે બજાર જઈશું સ્વિમિંગ કોસ્ટ્યુમ લેવા. થોડી વારમાં પપ્પા ઓફિસેથી આવે છે અને બધા બજારમાં ખરીદી કરવા જાય છે. ગટ્ટુ ચિંકી, તમે બંને સેમ કોસ્ટ્યુમ લઈ લો, કોમન કલર બ્લેક. હા મમ્મી, મને પણ આ ડ્રેસ ગમ્યો. મમ્મી, મને પણ ગમ્યો આ ડ્રેસ. આ રીતે બંને જણા સ્વિમિંગ કોસ્ટ્યુમ લાવે છે અને ઘરે પહેરીને તેને ટેસ્ટ પણ કરે છે. શનિવારનો દિવસ આવે છે, પણ ચિંકી વારંવાર સ્કૂલમાંથી રજા લેવા માટે બહાનું બનાવે છે. મમ્મી, મને માથું દુખે છે, આજે રજા લઈ લઉં. કોઈ બહાનું નહીં ચાલે ચિંકી, સ્કૂલ જા અને તારા ડરથી લડ. જોજે, એક દિવસ સૌથી સારું સ્વિમિંગ કરીશ તું. ત્યાં જ ગટ્ટુ ચિંકી પર હસવા લાગે છે. ડરપોક ડરપોક ડરપોક. એવું ના કરાય ગટ્ટુ, એને હિંમત આપ. એ આજે ડરશે તો હંમેશા ડરીને રહેશે. સ્કૂલમાં એનું ધ્યાન રાખજે, થોડા દિવસ પ્રેક્ટિસ પર જશે એટલે બધું ઠીક થઈ જશે. ઓકે મમ્મી. બંને સ્કૂલે પહોંચે છે. રેગ્યુલર ક્લાસ ખતમ થયા પછી બધા સ્વિમિંગ એરિયામાં ભેગા થાય છે. વેલકમ ક્લાસ. સૌથી પહેલા બધા પોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી લો, ચેકિંગ રૂમ પાછળ છે. ગટ્ટુ ચિંકી બંટી અને ગટ્ટુ પોતપોતાના સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવે છે. કેટલો સરસ કલર છે તારા ડ્રેસનો ચિંકી. તારો ડ્રેસ પણ બહુ સરસ છે પિંકી. અને પછી ટીચર બધાને લાઈનમાં ઊભા રહેવા કહે છે. સ્વિમિંગમાં સૌથી અગત્યની વસ્તુ છે શ્વાસ પર કાબુ, કારણ કે જો તમારે વધારે સમય પાણીમાં રહેવું પડે તો શ્વાસ ફૂલાય નહીં. તેના માટે પ્રાણાયામ કરવો પડે છે, જે તમને યોગ ક્લાસમાં શીખવાડાય છે. આજે બધાએ સ્વિમિંગ પૂલમાં જવાનું છે અને થોડી થોડી વાર રહેવાનું છે. એક આસિસ્ટન્ટ આવીને બધા બાળકોને ટાયર પહેરવાનું શીખવાડે છે. એક એક કરીને બધા બાળકો પાણીમાં કૂદે છે, પણ ચિંકી ડરની મારી ત્યાં જ ઊભી રહે છે. શું થયું ચિંકી, પાણીમાં કેમ નથી જતી? મને ડર લાગે છે ટીચર. ડર કેવો ચિંકી, કશું જ નહીં થાય, તને ટાયર પણ તો બાંધ્યું છે. તું આરામથી પાણીમાં જા, બાકી મારો આસિસ્ટન્ટ તારી દેખરેખ માટે છે. બીજા બાળકો પણ વારંવાર ચિંકીને બોલાવે છે. ચિંકી ડર નહીં, જો અમે પણ પાણીની અંદર જ છીએ. હા ચિંકી ડર નહીં, તને બહુ સારું લાગશે. ચિંકી આવ ને પાણીની અંદર, આવ ચિંકી આવ. ગટ્ટુ પાણીની બહાર આવે છે અને ચિંકી પાસે જઈને કહે છે, આવ ચિંકી, હું તને લઈ જઉં છું, ડરવાની કોઈ વાત નથી, બસ તારી આંખો બંધ કરી દે. ગટ્ટુ ચિંકીનો હાથ પકડી તેને પૂલમાં લાવે છે. હવે ધીરે ધીરે હું તારો હાથ છોડવાનો છું, તું ડરીશ નહીં અને ધીમેથી પોતાની આંખો ખોલી દેજે. ચિંકી જ્યારે આંખો ખોલે છે ત્યારે બધા તેના માટે તાળીઓ વગાડે છે.
ચિંકી 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 પણ ખુશ થઈ જાય છે. ટીચર કહે છે, જોયું મેં કહ્યું હતું ને કે ડરવાનું નહીં, હવે કેવું લાગે છે? યસ ટીચર. આજે બસ આટલું જ, બધા ધ્યાન રાખજો. આખું અઠવાડિયું શ્વાસ માટે તમે પ્રાણાયામ કરતા રહેજો. ઓકે ટીચર. આખું અઠવાડિયું બાળકો યુટ્યુબ પર સ્વિમિંગની વિડીયો જુએ છે. આ વખતે ચિંકી બીજા બાળકો કરતા પહેલા જ પુલમાં પહોંચે છે. આ જોઈને બધા ખુશ થાય છે. ટીચર કહે છે, આજે તમારે પાણીમાં લેન્સ મારવું અને હાથની મૂવમેન્ટ કેવી રીતે થાય છે તે શીખવાડીશું. ઓકે ટીચર. હવે બધા બાળકોએ આ એન્ડથી પેલા એન્ડ સુધી જવાનું છે. ચલો જોઈએ કોણ પહેલા પહોંચે છે. અને બધા બાળકો પ્રયત્ન કરવા લાગે છે. વાહ ચિંકી સરસ કરી રહી છે. અને આમ સતત દર શનિવારે સ્વિમિંગ ક્લાસ ચાલુ રહે છે. અને ચિંકી બીજા બાળકો કરતા ખૂબ જ સરસ અને ઝડપથી શીખી લે છે. તે તારો ડરને કાબૂમાં કર્યો છે ચિંકી, અને સૌથી સારું પરફોર્મન્સ આપ્યું છે. તેથી સ્કૂલે નક્કી કર્યું છે કે કોમ્પિટિશન માટે તને ભાગ લેવામાં આવે. અને બીજો નંબર આવ્યો છે બંટીનો. બધા બાળકો તાળીઓ વગાડે છે. પણ આજે એ વિનર છે, એટલે જ હું હંમેશા કહું છું, હંમેશા એ કામ કરો જેનાથી ડર લાગે, ડર જાતે જ ભાગી જશે. અને ચિંકી દોડીને મમ્મીને ભેટી પડે છે. સમર કેમ્પ. આજે જ્યારે સ્કૂલેથી ગટ્ટુ અને ચિંકી ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી. મમ્મીએ પણ તેમના ચમકતા ચહેરા જોયા અને કહ્યું કે, અરે ગટ્ટુ ચિંકી, આજે તો તમે બંને કંઈક વધારે જ ખુશ દેખાઓ છો. ગટ્ટુ અને ચિંકીએ પોતાના સ્કૂલ બેગ સ્ટડી ટેબલ પર મૂક્યા અને ઘણા ઉત્સાહથી મમ્મીને પોતાની ખુશીનું કારણ કહેવા લાગ્યા. મમ્મી, આજે સ્કૂલમાં અમારી ક્લાસ ટીચરે એનાઉન્સ કર્યું કે આ શુક્રવારે અમને બધાને સમર કેમ્પમાં લઈ જશે. અને આ સમર કેમ્પ લોનાવલામાં થશે. અરે વાહ, સમર કેમ્પ, એમાં તો બહુ જ મજા આવે અને બહુ જ બધી નવી એક્ટિવિટીઝ પણ થાય ત્યાં. પણ તમે લોકો લોનાવલા કેટલા દિવસ માટે જશો? સમર કેમ્પ 3 દિવસો છે મમ્મી, ફ્રાઈડે ટુ સન્ડે. અને સ્કૂલે જ સ્પેશિયલ બસો એરેન્જ કરી છે અમને લોનાવાલા લઈ જવા અને લાવવા માટે. મેં તો આજ સુધી ખાલી સ્કૂલ પિકનિક જોઈ છે, સમર કેમ્પ જોવાનો મોકો પહેલી વાર મળ્યો છે. સ્કૂલ ડેઝ માં સમર કેમ્પ જવું આપણા ઓવરઓલ ગ્રોથ અને લર્નિંગ માટે બહુ જ સારું હોય છે. તમે બંને બહુ જ મજા કરશો. રાત્રે ડિનર કરતી વખતે બંને જણાએ પપ્પાને પણ સમર કેમ્પ વિશે જણાવ્યું અને પપ્પાએ પણ સમર કેમ્પને પૂરા જોશથી એટેન્ડ કરવાનું બંને જણાને કહ્યું. ફ્રાઈડેની સવારે બધા બાળકો એક્સાઇટમેન્ટ સાથે સ્કૂલે પહોંચ્યા. ત્યાં પહેલેથી જ સ્પેશિયલ બસો ઊભી હતી કે જેમાં બેસીને લોનાવાલા જવાનું હતું. બધા બાળકો અને તેમની સાથે જનાર 4 શિક્ષકોએ પોતાની બેગ્સ બસમાં મૂકી અને લોનાવાલા ચાલી નીકળ્યા. થોડા સમયમાં બસ શહેરની બહાર હાઈવે પર દોડવા લાગી અને બસમાં બાળકોએ અંતાક્ષરી રમવાનું શરૂ કર્યું. એક તરફ બોયઝની ટીમ અને બીજી તરફ ગર્લ્સની. બંને બાજુ કેટલાક સારા સિંગર્સ હતા અને અંતાક્ષરી રમવામાં બધાને મજા આવતી હતી. અને જોત જોતામાં પહાડી પ્રદેશ આવી ગયો અને દૂર દૂર સુધી બસ પહાડો અને ખીણો જોવા મળી. અરે વાહ, આ દ્રશ્ય તો ખૂબ જ સરસ છે. કેટલા ઊંચા પહાડ અને બીજી તરફ આટલી ઊંડી ખીણ. મને તો જોઈને જ ચક્કર આવવા લાગે છે. તું બારીની બહાર બહુ સમય જોતી નહીં ચિંકી, જ્યારે એ બાજુ ખીણ હોય. પહાડો પર ફરતી રસ્તા પર ચાલતી ચાલતી બસ લોનાવાલા તરફ આગળ વધે છે. બધા બાળકો અંતાક્ષરી રમવાનું છોડીને બહારના કુદરતી દ્રશ્યનો આનંદ માણે છે. થોડી વારમાં લોનાવાલાનો તે રિઝોર્ટ આવે છે કે જ્યાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા બાળકો બસમાંથી ઉતરે છે અને એક મોટા હોર્ડિંગ્સની પાસે જઈને ઊભા રહે છે. તે હોર્ડિંગ પર લખ્યું હતું, વેલકમ ટુ ધ સમર કેમ્પ. સ્પોર્ટ્સ ટીચર મિશ્રા સર પર બધી જવાબદારી હતી. તેમણે બાળકોને કહ્યું કે, બાળકો આ રિઝોર્ટમાં તમારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,
અને આ કેમ્પમાં આપણા ચીફ ઇન્સ્ટ્રક્ટર હશે મિસ્ટર રવિન્દ્ર સાઠે. મોટી મૂછો અને પર્સનાલિટી વાળા રવિન્દ્ર સાઠે આગળ આવીને મિશ્રા સર સાથે હાથ મિલાવે છે. હેલો બાળકો, વેલકમ ટુ ધ સમર કેમ્પ. આ કેમ્પમાં અમે તમારા માટે એવી એવી એક્ટિવિટીઓ પ્લાન કરી છે જેનાથી તમને મજા પણ આવશે અને ઘણું બધું શીખવા પણ મળશે. સાઠી સરે મિલિટરી ટ્રેનિંગ લીધી હતી અને તેમની ટ્રેનિંગ આપવાનો અંદાજ ખૂબ જ અનોખો હતો. સૌથી પહેલા તેઓ બાળકોને રોક ક્લાઇમ્બિંગ માટે લઈ જાય છે. રિઝોર્ટમાં ઘટાદાર વૃક્ષોની પાછળ એક મોટો પહાડ હતો. બાળકો, આપણે આજ પહાડ પર ચઢવાનું છે. વચમાં ઘણી જગ્યાએ નાના ખાડાઓ અને છૂટા પથ્થર હશે જેના પર પગ મૂકીને રોક ક્લાઇમ્બિંગમાં મદદ મળશે. અને આ હેલ્મેટ અને દોરડું શેના માટે છે? આ હેલ્મેટ અને દોરડું આપણી રક્ષા માટે છે. વચ્ચે જો કોઈનો પગ લપસી ગયો તો દોરડું બાંધેલું હોવાને કારણે પડીશું નહીં. સમજી ગઈ. હવે બધા ધ્યાનથી જુઓ કેવી રીતે ઉપર જાઉં છું. સાઠી સરે ખૂબ જ કુશળતાથી પથ્થર પર પગ મૂકીને બેલેન્સ બનાવીને પોતાને ઉપર તરફ ખેંચ્યું અને જોત જોતામાં પહાડ પર ચઢી ગયા. વારા ફરતી પછી બાળકોએ સેફ્ટી ગિયર અને હેલ્મેટ પહેરીને રોક ક્લાઇમ્બિંગ કરી. રોક ક્લાઇમ્બિંગ કર્યા પછી કમાન્ડો નેટ ક્લાઇમ્બિંગ માટે ગયા. ત્યાં સાઠે સરે બધાને બેઝિક ટેકનિક શીખવાડી. એક પછી એક બધા બાળકોએ કમાન્ડો નેટ ક્લાઇમ્બિંગની મજા માણી. અરે, આ નેટ ક્લાઇમ્બિંગ વખતે તો મને સ્પાઈડરમેન જેવી ફીલિંગ આવી રહી છે. આ એક્ટિવિટી તો ખૂબ જ મજેદાર છે. રોક ક્લાઇમ્બિંગ અને કમાન્ડો નેટ ક્લાઇમ્બિંગ પછી બધા બાળકો થાકી ગયા. બધાએ રિઝોર્ટમાં પોતપોતાના રૂમની અંદર 2-3 કલાક આરામ કર્યો અને ડિનર માટે નીચે ડાઇનિંગ હોલમાં આવ્યા. ડિનર પછી મિસ પ્રેરણાએ એક મ્યુઝિક વર્કશોપ કન્ડક્ટ કરી. ઓડિટોરિયમમાં બાળકોને તેમણે મ્યુઝિકની બેઝિક ટ્રેનિંગ આપી. હવે હું તમને મ્યુઝિકના નોટ્સ અને પિચ વિશે જણાવીશ. ચિંકી અને તેના જેવા બીજા સ્ટુડન્ટ્સને આ મ્યુઝિક વર્કશોપમાં ખૂબ મજા આવી કારણ કે મ્યુઝિક તેમની હોબી હતી. ત્યાર પછી મિસ પ્રેરણા બધા બાળકોને લઈને બહાર લોનમાં આવી ગયા જ્યાં કેમ્પ ફાયર સળગાવ્યું હતું. બધા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ તે કેમ્પ ફાયરની આસપાસ બેસી ગયા. ઠંડીમાં આ રીતે આગની ચારે બાજુ બેસવાનું કેટલું સરસ લાગે છે. મેં તો મૂવીઝમાં જ આવા કેમ્પ ફાયર જોયા હતા, પણ આજે એક્સપિરિયન્સ કરીને ખૂબ જ મજા આવે છે. પછી મિસ પ્રેરણાએ મ્યુઝિક શોપમાં થયેલી એક્ટિવિટીઝના આધારે 5 સ્ટુડન્ટ્સ સિલેક્ટ કર્યા મ્યુઝિક કોમ્પિટિશન માટે, જ્યાં તેમને ડિફિકલ્ટ નોટ્સ અને પિચ ગાઈને સંભળાવવાના હતા. તે સ્ટુડન્ટ્સમાં ચિંકી પણ હતી. ઓલ ધ બેસ્ટ ચિંકી, મને ખબર છે કે તું ખૂબ જ સરસ કરીશ. ચિંકીએ ખૂબ ધ્યાનથી પોતાનું ગીત ગાયું અને તેના ટેલેન્ટથી મિસ શર્મા ખૂબ જ ખુશ થયા. કોમ્પિટિશનના અંતે ચિંકીને બેસ્ટ સિંગર ઘોષિત કરવામાં આવી અને તેને એક મેડલ પણ આપ્યું. બધાએ ચિંકી માટે તાળીઓ વગાડી. સમર કેમ્પના બીજા દિવસે પણ ઘણી બધી એક્ટિવિટીઝ થઈ જે બાળકોએ પહેલીવાર એક્સપિરિયન્સ કરી હતી. સૌપ્રથમ સવારમાં સાઠેસર બધાને એક લેક પર લઈ જાય છે. પહાડોની વચ્ચે તે તળાવનું પાણી ખૂબ જ સુંદર લાગતું હતું. તળાવને કિનારે ઘણી બધી કાયક રાખેલી હતી. બાળકો, બધા સેફ્ટી જેકેટ્સ પહેરી લો અને કાયક ચલાવવાની આ ટેકનિક ધ્યાનથી જુઓ. સાઠેસરે પોતે ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવ્યું કે કાયકની પેડલિંગ કેવી રીતે થાય છે, જેથી કાયક આગળ પાછળ ડાબે અને જમણે જાય છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ કાયક લઈને લેકની અંદર ગયા. ગટુ અને ચિંકીને શરૂઆતમાં થોડીક બીક લાગી, પણ એકવાર જે કોન્ફિડન્સ આવી ગયો તો બંને જણાએ કાયક ચલાવવાની પૂરી મજા માણી. જ્યારે લેક પરથી સ્ટુડન્ટ્સ પાછા આવ્યા ત્યારે મિશ્રા સરે એક નવી એનાઉન્સમેન્ટ કરી. મને પૂરો વિશ્વાસ છે કે તમને કાયક ચલાવવાની ખૂબ જ મજા આવી હશે. હા સર. વેરી ગુડ. હવે અમે તમારા માટે 3-3 અલગ અલગ વર્કશોપ એરેન્જ કરી છે, એક્ટિંગ, ક્લે મોડલિંગ અને કુકિંગ. જેને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તે વર્કશોપ એટેન્ડ કરી શકે છે. દરેક વર્કશોપમાં તમારી ટ્રેનિંગ માટે અમે સ્પેશિયાલિસ્ટ બોલાવ્યા છે. ગટુને શરૂઆતથી એક્ટિંગ પસંદ હતી, તેથી તેણે તે વર્કશોપ પસંદ કરી. વર્કશોપના ઇન્સ્ટ્રક્ટર મિસ્ટર પુનિત સહાની હતા. તેમણે મુંબઈના પૃથ્વી થિયેટરમાં ઘણા બધા પ્લેસ કર્યા હતા. તેમની પાસેથી ગટુએ ડાયલોગ અને એક્ટિંગની ટ્રેનિંગ લીધી. ત્યાં જ ચિંકીને ક્લે મોડલિંગમાં ઇન્ટરેસ્ટ હતો. તેણે વર્કશોપમાં શીખેલી ટિપ્સની મદદથી ઘણા બધા સુંદર ક્લે ટોયઝ બનાવ્યા. જોત જોતામાં 2 દિવસ વીતી ગયા અને આજે વર્કશોપનો છેલ્લો દિવસ હતો.
બ્રેકફાસ્ટ માટે જેવા બધા બાળકો ડાઇનિંગ ટેબલ પર આવ્યા ત્યારે ગટ્ટુ અને ચિંકી માટે ત્યાં એક મોટી સરપ્રાઈઝ હતી. સામે મમ્મી અને પપ્પા ઉભા હતા. અરે મમ્મી પપ્પા, તમે અહીંયા? આજે સન્ડે ની રજા હતી તો અમને થયું અમે પણ લોનાવલા આવી જઈએ. જેવું તમારા લોકોનું સમર કેમ્પ ખતમ થશે, આપણે બધા સાથે ગાડીમાં લોંગ ડ્રાઈવ નો આનંદ લેતા ઘરે પાછા જઈશું. આ તો બહુ જ સારો આઈડિયા છે. ચિંકી અને ગટ્ટુએ મમ્મી અને પપ્પાને સમર કેમ્પ્સ એક્ટિવિટી વિશે ઘણી બધી વાતો કહી. ચિંકીએ તેનો મેડલ પણ બતાવ્યો કે જે તેણે મ્યુઝિક કોમ્પિટિશનમાં જીત્યો હતો. આ બધું જોઈને મમ્મી અને પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા. હોમમેડ પિઝા. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે. બંને બહુ ખુશ હોય છે કારણ કે આજે તેમનું હાફ યરલી પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. મમ્મી મમ્મી, ક્યાં છો તમે? મમ્મી, અમારું રિઝલ્ટ આવી ગયું. અરે આવું છું, કેટલો અવાજ કરો છો? મમ્મી મમ્મી, જલ્દી આવો ને. અરે આવી ગઈ બાબા, સ્કૂલથી આવ્યા નથી કે મસ્તી ચાલુ? મમ્મી, હું ક્લાસમાં થર્ડ આવી. અને હું ફર્સ્ટ. અરે વાહ, મને ખબર જ હતી. લવ યુ બાળકો. લવ યુ ટુ મમ્મી. પણ તમને કેવી રીતે ખબર? મમ્મી છું તમારા બંનેની, સમજ્યા? આટલું મન લગાવીને ભણ્યા હતા તમે બંને, માર્ક્સ તો સારા આવવાના જ હતા. પણ મમ્મી, મને ફર્સ્ટ આવવું હતું. તો હવે વધારે મન લગાવીને ભણજે, ફાઇનલ્સમાં ફર્સ્ટ આવી જજે. ના, હું ત્યારે પણ ફર્સ્ટ આવીશ. હા હા, ચલો હવે ઝઘડવાનું બંધ કરો. મેં તમારા માટે એક સરપ્રાઈઝ બનાવ્યું છે. ફટાફટ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ. સરપ્રાઈઝ? વાવ, હું હમણાં આવ્યો ચેન્જ કરીને. તારી પહેલા હું આવી જઈશ. ચલો બંને ટાઈમ રેસ લગાવીએ. હે ભગવાન, બધી જગ્યાએ કોમ્પિટિશન. બંને ઝડપથી ઓરડા તરફ ભાગે છે. ત્યાં મમ્મી સરપ્રાઈઝને ટેબલ પર ઢાંકીને મૂકી દે છે. ચિંકી ભાગીને આવે છે. હું ફર્સ્ટ આવી. હા હા, તું બેસી જા તારી ચેર પર. ગટ્ટુ પણ ભાગતા ભાગતા આવી જાય છે. હું પણ આવી ગયો. શું સરપ્રાઈઝ છે મમ્મી? પ્લેટ હટાવીને જાતે જુઓ. વાવ, આ તો પિઝા છે. પિઝા મારો ફેવરેટ છે. આટલો સરસ સરપ્રાઈઝ મમ્મી. લવ યુ. લવ યુ ટુ બેટા. બંને એકદમ ખુશ થઈને પિઝા ખાવા લાગે છે. વાવ મમ્મી, આનો ટેસ્ટ તો કેટલો સરસ છે. આમાં કેટલી બધી વેજીટેબલ્સ પણ નાખી છે તમે. હા મમ્મી, બજારથી મંગાવો તો એક જ ટોપિંગ આપે છે તેઓ. તમે કેટલો ટેસ્ટી પિઝા બનાવ્યો છે. તમને બંનેને ગમ્યું ને? હા મમ્મી, મજા આવી ગઈ. પણ આ તમે બનાવ્યો કઈ રીતે? મને પણ શીખવાડો ને, હું પણ તમને પિઝા બનાવીને ખવડાવીશ. તું હજી બહુ જ નાની છે. મમ્મી મને પણ બતાય, હું નાનો નથી હવે. આઈ એમ અ ગ્રોન અપ બોય. ઠીક છે, હું શીખવાડીશ. પણ પ્રોમિસ કરો તમે એકલા ક્યારેય નહીં બનાવો. હું ઊભી હોઉં ત્યારે મારી સામે જ બનાવશો. પ્રોમિસ મમ્મી. તો સૌથી પહેલા આપણને જે શાકભાજી અને ટોપિંગ ગમે છે એ ભેગા કરી લો. જેમ કે ચિંકી, તને મશરૂમ અને કેપ્સિકમ વધારે ભાવે છે તો તું એ લઈ લે. ગટ્ટુ, તને ડુંગળી અને ટમેટા વાળા પિઝા ભાવે છે. સોસીસ પણ બધા બજારમાં મળી જાય છે. એના સિવાય જે પણ ભાવતું હોય, જેમ કે બ્રોકલી, મકાઈ, એ બધું પણ લઈ શકો છો. વાવ, કેટલી મજા આવશે. આ બધું તો સુપરમાર્કેટમાં મળી જાય ને મમ્મી? હા, ત્યાંથી બધો સામાન અને પિઝાનો બેઝ લઈને આવી જઈશું. જો કે મને પિઝાનો બેઝ બનાવતા પણ આવડે છે, પણ એ હું તમને પછી શીખવાડીશ જ્યારે તમે થોડા મોટા થઈ જશો. અત્યારે કેમ નહીં મમ્મી? એમાં ઘણું કામ હોય છે, એટલે જ્યારે તમે 8th ક્લાસમાં આવી જશો ત્યારે શીખવાડીશ. ઓકે મમ્મી. પછી ટોપિંગ નું શું કરવાનું? હા, જે પણ વેજીટેબલ્સ અને ટોપિંગ્સ પસંદ છે, સોસીસ એ લઈ લો. એના પછી પિઝા બેઝ પર સૌથી પહેલા એની લેયર બનાવો. મમ્મી, પિઝા બેઝ કયું સારું રે? એ કઈ રીતે ખબર પડે? ઘઉંનો બેસ્ટ રહેશે. બાકી મેદા વાળો પચવામાં ઘણી વાર લાગે છે, એટલે આપણે બધાએ થાય તો ઘઉંના બેઝ વાળો પિઝા જ ખાવો જોઈએ. મેદો ખાવાથી છેલ્લે મારા પેટમાં દુખાવો પણ થયો હતો મમ્મી. હા, એટલે જ તો કીધું, ઘઉંનો બેઝ બધા માટે હેલ્ધી હોય છે. પ્રયાસ કરવો જોઈએ કે આપણે એનો જ ઉપયોગ કરીએ. એના પછી શું કરવાનું? બેઝ પર સૌથી પહેલા ચટણી કે સોસ જે પસંદ હોય એ લગાવી લો. એની ઉપર બધી શાકભાજી મૂકી લો સારી રીતે. મમ્મી ચીઝ? હા, ચીઝ એની ઉપર રાખવાનું હોય છે. એ કઈ રીતે?
મેં તો નાની છીણીથી છીણીને નાખ્યું, એને ઝીણું કરવાનું મશીન પણ આવે છે, એનાથી પણ થઈ શકે છે. મમ્મી કેટલું યમી લાગે ને ચીઝ. હા, પણ એ પણ લિમિટમાં ખાવું જોઈએ બેટા, એનાથી ફેટ વધે છે. ચિંકી તેનાથી ગોલું મોલું મોટી થઈ જશે, છે ને મમ્મી? હા, પણ મને ચીઝ ટેસ્ટી લાગે છે. તો ખા ને બેટા, બધી વસ્તુ બસ લિમિટમાં હોવી જોઈએ. હવે તમે પિઝા ખતમ કરો. એક પિઝા હું તમારી આંખોની સામે બનાવીશ, તમે એ બનાવવામાં મારી હેલ્પ કરો, શીખી જશો. વાવ! બંને ફટાફટ પોતાની લાસ્ટ સ્લાઈસ ખાઈ લે છે. ચલો હવે રસોડામાં જઈએ એક બીજો ફ્રેશ પિઝા બનાવવા માટે. પછી ત્રણે રસોડામાં આવી જાય છે. આ મેં સૌથી પહેલા લઈ લીધો બેઝ. હવે આના પર શું કરવાનું બોલો બંને? હું સોસ લગાવું મમ્મી? હા કરો. ચિંકી મેયોની સોસ નાખે છે અને ચીલી સોસ લગાવે છે. મમ્મી હું બ્રોકલી ડેકોરેટ કરી દઉં તેની ઉપર. ટમેટા અને મશરૂમ હું લગાવીશ કટુ. હા હા, બંને કરી લેજો એક એક કરીને. પછી બંને જણા ટામેટો, ડુંગળી, શિમલા મિર્ચ, મશરૂમ ની એક એક લેયર ચઢાવી દે છે. પિઝા કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હા કટુ, મજા આવી ગઈ. હું ચીઝ ક્રશ કરું મમ્મી? ના બેટા, તમે નાના છો, વાગી જશે. હું તમને બંનેને ચીઝ છીણીને આપું છું, તમે એને પિઝા પર રાખી દેજો. ઓકે મમ્મી. મમ્મી ચીઝ ક્રશ કરીને આપે છે, બંને મળીને પિઝા પર ફેલાવી દે છે. હવે શું કરવાનું મમ્મી? હવે આને ઓવનમાં મૂકીશું. આ તમે શું પહેરો છો મમ્મી? આ ગ્લવ્સ છે બેટા. હંમેશા યાદ રાખજો, ઓવનમાં પ્લેટ મૂકતા અને નીકાળતા વખતે હાથમાં મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે. નહીં પહેરે તો શું થઈ જશે મમ્મી? અરે દાજી જવાય બેટા. પણ તમારે હમણાં ઓવન યુઝ નથી કરવાનું, તમે બસ મને જુઓ. ઓવનમાં પિઝા તૈયાર થવા લાગે છે, બંને કૂદવા લાગે છે. ચિંકી જો, પ્લેટ અંદર ફરી રહી છે. હા ગટ્ટુ, મને તો સુગંધ પણ આવે છે. બસ 5 મિનિટ વધારે, પછી આપણે ત્રણેય મળીને પિઝા ખાઈશું. થોડી વારમાં પિઝા તૈયાર થઈ જાય છે. મમ્મી તેને પ્લેટમાં લઈને કટરથી કાપવા માંડે છે. ચલો આજે તમે બંને આટલા સરસ માર્ક્સ લાવ્યા એનું જ ઇનામ છે આ. તમે બંને શીખ્યા પણ કે ઘરનો બનેલો પિઝા કેટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હા મમ્મી, હવે જ્યારે પિઝા ખાવો હશે ઘરે જ ખાઈશું. ઠીક છે, ચલો હવે બાકીની સ્લાઈસ પણ ખતમ કરો. બંને મજાથી પિઝા ખાવા માંડે છે. મમ્મી તેમને જોઈને ખુશ થતી હોય છે. ઉનાળાની ઋતુ, ઉનાળાની સાંજ છે. ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રો બંટી અને ગુડ્ડી સાથે મેદાનમાં ફૂટબોલ રમતા હતા. લાવ ચિંકી, જલ્દી બોલ મને પાસ કર. આ લે ગટ્ટુ. ચિંકી ફૂટબોલને જોરથી કિક મારે છે, પણ રસ્તામાં જ બંટી તેને પકડી લે છે. સારો પ્રયત્ન હતો ચિંકી, પણ આ બોલ તો મારી છે. લાવ બંટી, બોલ મને પાસ કર. આ લે ગુડ્ડી. અરે ત્યાં જો, કુલ્ફી વાળા અંકલ આવી ગયા. બધા બાળકો પોતાની રમત છોડીને કુલ્ફી લેવા માટે ભાગે છે. કુલ્ફી લઈને બધા પાછા ગ્રાઉન્ડમાં બેસી જાય છે અને પોતાની કુલ્ફી એન્જોય કરે છે. કેટલી ઠંડી અને મીઠી મીઠી છે આ કુલ્ફી, તો મસ્ત છે, એકદમ મજા આવી ગઈ. હા સાચે જ, બધો જ થાક દૂર થઈ ગયો. આને આને ખાધા પછી તો જરાય ગરમી પણ નથી લાગી રહી ને. હા ગુડ્ડી, તે એકદમ ઠીક કીધું. બધા બાળકો પોતાની કુલ્ફી એન્જોય કરે છે અને પછી પોતાના ઘરે જતા રહે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકી મમ્મીને શોધવા લાગે છે. મમ્મી મમ્મી મમ્મી, ક્યાં છે તું? હા બાળકો, હું કિચનમાં છું. જાઓ જલ્દી હાથ પગ ધોઈને આવો, હું તમારા માટે ઠંડી ઠંડી કેરીઓ કાપી રહી છું. અરે વાહ મમ્મી, અમે પણ આવ્યા હો હાથ મો ધોઈને. પછી ગટ્ટુ અને ચિંકી હાથ મો ધોઈને બહાર આવે છે અને ટીવીની સામે બેસી ઠંડી ઠંડી કેરીની મજા માણે છે. કુલર પણ ચાલુ હતું અને ગટ્ટુ અને ચિંકી વારા ફરતી કુલર સામે બેસતા હતા. વાહ, કેટલી રસીલી અને મીઠી કેરી છે ચિંકી.
હા ગટ્ટુ, એકદમ સાચું કહ્યું તે. આ કેરીઓ તો બહુ જ મીઠી છે. સારું સારું, હવે હટ ચિંકી, કુલરની સામે બેસવાનો વારો હવે મારો છે. અરે બસ 2 મિનિટ હજુ રોકાઈ જાને ગટ્ટુ, પછી હું ખસી જઈશ. ઓહો, જલ્દી કર ચિંકી, મારે પણ કુલરની ઠંડી હવા ખાવી છે. આવ ગટ્ટુ, હવે તારો વારો, કુલર સામે આવીને બેસી જા. વાહ, શું વાત છે, ઉનાળાની ઋતુમાં આમ કુલર સામે બેસીને ઠંડી ઠંડી કેરી ખાવાની મજા જ કઈ ઓર છે. પછી ગટ્ટુ અને ચિંકી હસવા લાગે છે. સાંજે ખૂબ જ ગરમી થતી હતી. ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ પરસેવો પણ આવતો હતો. ગરમીથી બચવા તેઓ મમ્મીને સ્વિમિંગ પૂલમાં પાણી ભરવા માટે કહે છે. મમ્મી, તમે અમારા સ્વિમિંગ પૂલમાં પાણી ભરી આપો ને, જુઓ ને કેટલી ગરમી થાય છે. સ્વિમિંગ પૂલમાં નહાઈને અમને બંનેને બહુ સારું લાગશે. હા મમ્મી, પ્લીઝ સ્વિમિંગ પૂલમાં પાણી ભરી દેને, મારાથી તો આ ગરમી સહન જ નથી થતી. હા હા બાળકો, કેમ નહીં, હું હમણાં જ સ્વિમિંગ પૂલ લઈને આવું છું. અને મમ્મી જલ્દીથી સ્વિમિંગ પૂલ તૈયાર કરે છે. ગટ્ટુ અને ચિંકી સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને તેમાં છલાંગ લગાવે છે. વાહ, મજા આવી ગઈ, કેટલું ઠંડુ ઠંડુ પાણી છે ને સ્વિમિંગ પૂલમાં. આહ, એવું લાગે છે કે જાણે બધી ગરમી ગાયબ થઈ ગઈ હોય. ગટ્ટુ સ્વિમિંગ પૂલની મજા માણી રહ્યો હતો ત્યાં ચિંકી પોતાની ગનમાંથી પાણી છોડે છે. અરે ચિંકી, આ તું શું કરે છે? થોડી વાર પછી મમ્મી બંને જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, ચાલો હવે સ્વિમિંગ પુલ માંથી બહાર આવી જાઓ, વધારે સમય સુધી પાણીમાં ન રહેશો. એમ પણ સૂરજ આથમવા આવ્યો છે અને રાત થવાની છે. પછી ગટ્ટુ અને ચિંકી પુલમાંથી બહાર આવે છે અને કપડાં ચેન્જ કરવા જાય છે. કપડાં ચેન્જ કર્યા પછી બંને જણા બાલ્કનીમાં બેસે છે અને પપ્પાના આવવાની રાહ જુએ છે. રાત પડી ગઈ હતી અને આકાશ એકદમ સ્વચ્છ હતું. ઉનાળાની ઋતુમાં આકાશના બધા તારા સ્પષ્ટ દેખાતા હતા. ગટ્ટુ અને ચિંકી આ તારાઓને જોતા હતા ત્યાં જ પપ્પા આવ્યા. અરે વાહ બાળકો, શું તમે મારી રાહ જોતા હતા? પપ્પા, અમે તમારી જ રાહ જોતા હતા. અચ્છા અચ્છા. પછી ગટ્ટુ દોડીને પપ્પા માટે ઠંડા પાણીનો એક ગ્લાસ લાવે છે. આલો પપ્પા, પાણી પીવો, તમે થાકી ગયા હશો. હા, થાકી તો ગયો છું ગટ્ટુ, બહાર ખરેખર ગરમી છે. અચ્છા બતાવો, તમે આજે શું કર્યું? અમે તો આજે કુલ્ફી ખાધી અને ગુડ્ડી અને બંટીની સાથે ખૂબ રમ્યા. હા, અમે ઠંડી ઠંડી કુલ્ફી અને મીઠી મીઠી કેરી ખાધી. પછી અમે સ્વિમિંગ પૂલમાં પણ રમ્યા. આજનો દિવસ ખૂબ જ સરસ હતો પપ્પા. અરે વાહ, આ તો ખરેખર આનંદની વાત છે. સાંભળીને લાગે છે કે તમે બંને જણાએ ખૂબ મજા કરી. ચાલો બધા આવી જાઓ, સાથે મળીને જમીએ. ચલો બાળકો, મમ્મી ખાવા માટે બોલાવે છે. પછી આખો પરિવાર સાથે બેસીને ખાવાનું ખાય છે. ત્યાં જ પપ્પાનું ધ્યાન ચિંકી તરફ જાય છે. તે પોતાની પ્લેટમાંથી ખીરું, કાકડી અને ટામેટું બાજુમાં મૂકતી હતી. ચિંકી બેટા, આ તો શું કરે છે? સલાડ કેમ નથી ખાતી? પપ્પા, મને આ બધું જરાય પસંદ નથી, મારે નથી ખાવું. ચિંકી, તને ખબર છે ઉનાળામાં ખીરું, કાકડી અને ટામેટું આપણા માટે કેટલું અગત્યનું છે? ઉનાળામાં આપણા શરીરમાંથી પાણી ખૂબ જ ઝડપથી ખાલી થઈ જાય છે અને શરીરમાં પાણીની કમી થઈ શકે છે. તેથી આપણે એવું બધું ખાવું જોઈએ કે જેમાં ઘણું બધું પાણી હોય. ખીરું અને ટામેટામાં ઘણું બધું પાણી સ્ટોર હોય છે. તેને ખાવાથી આપણા શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. તેથી આપણે ઉનાળામાં સલાડ ખાવું જોઈએ. હા ચિંકી, પપ્પા એકદમ સાચું કહે છે. અચ્છા મમ્મી, સારું પપ્પા, હું સમજી ગઈ. હવે હું રોજ કાકડી અને ટામેટા ખાઈશ. પછી ચિંકી બધું ખાવાનું ખાઈ જાય છે અને બધા ખાવાનું પતાવીને સાથે બેસીને ટીવી જોતા હોય છે. ત્યાર પછી મમ્મી મેંગો શેક બનાવીને લાવે છે. વાહ મમ્મી, મેંગો શેક, મજા આવી ગઈ. અરે વાહ, આજે તો ડેઝર્ટમાં મેંગો શેક છે, શું વાત છે, આને કહેવાય અસલી ડેઝર્ટ. ચાલો વાતો ના કરશો, હવે બધા મળીને મેંગો શેક પીએ. વાહ મમ્મી, કેટલું ટેસ્ટી છે આ શેક, ખરેખર બહુ મજા આવી ગઈ. સાચે જ, ઉનાળામાં કેરી કરતા સારું કઈ જ ન હોઈ શકે. હા બાળકો,
આ મેંગો શેક તો ઘણો વધારે ટેસ્ટી છે. મમ્મી, કાલે અમને મેંગો શેક બનાવીને પીવડાવજે, અને પરમ દિવસે અને પછીના દિવસે પણ રોજ આખો ઉનાળો. ગટ્ટુની વાત સાંભળીને બધા હસવા લાગે છે અને ગટ્ટુ પણ તેમની સાથે હસે છે. હા બાળકો, કેમ નહીં, હવે હું તમને દરરોજ આવી રીતે ટેસ્ટી ટેસ્ટી મેંગો શેક બનાવીને પીવડાવીશ, ઓકે? ડેઝર્ટ સફારી. ગટુ અને ચિંકી સાંજે સ્નેક્સ ખાતા હતા. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ગટુ અને ચિંકી દોડીને તેમને ભેટી પડ્યા. બાળકો, આજે હું તમારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. શું પપ્પા, જલ્દી કહો ને. આલો, આ શું છે પપ્પા? આ છે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલના ફેમિલી પાસીસ. હવે તૈયારી શરૂ કરો, આપણે બધા થારનું રણ ફરવા જઈએ છીએ. બંને બાળકો પાસીસ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ, આપણે ડેઝર્ટ સફારી કરીશું? ઊંટ પર બેસીશું પાપા? હા. આ કયા શહેરમાં થશે પપ્પા? બેટા, આ બીકાનેરમાં થશે. બીકાનેર પોતાના ડેઝર્ટ ખાવા પીવા અને પહેરવેશ માટે વિશ્વ પ્રસિદ્ધ છે. સાથે જ ત્યાં આંતરરાષ્ટ્રીય કેમલ ફેસ્ટિવલ થાય છે અને ત્યાં ઊંટોની સૌથી મોટી સંસ્થા બનેલી છે. સાચે જ? હા હા. અને ખુશીની વાત તો એ છે કે શર્મા અંકલે આપણને તે જ ફેસ્ટિવલના પાસ આપ્યા છે વિન્ટર વેકેશન માટે. કેવું દેખાતું હશે ડેઝર્ટ? બહુ માટી હશે ને? મેં તો ખાલી યુટ્યુબમાં જોયું છે. આપણી ધરતી અલગ અલગ રૂપમાં દેખાય છે, અલગ અલગ જગ્યાઓ, જેમ કે આપણે હોમો સેપિયન્સ છીએ, પણ બધાના નામ અને ચહેરા જુદા જુદા હોય છે, જ્યાં સુધી કોઈ ટ્વિન્સ ના હોય. તે જ રીતે આપણી ધરતીના પણ અલગ અલગ આકાર, પ્રકાર અને રંગરૂપ હોય છે. વાવ મમ્મી, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું. ડેઝર્ટ ફરવા જઈશું, ત્યાં કેમલને જોઈશું. હા, આપણે બીકાનેર, જેસલમેર અને જોધપુર ફરવા જઈશું. તમે તૈયારી કરજો અને યુટ્યુબ પર તેના વિશે સમજી લેજો અને બીજી કઈ જગ્યા ફરવી છે તેનું લિસ્ટ બનાવી લેજો, બરાબર? સ્કૂલ છૂટે છે અને ગટ્ટુ ચિંકી ઘરે આવી જાય છે. મમ્મી બધા માટે ખાવાનું પીરસે છે. ગટ્ટુ સતત યુટ્યુબ પર થાર રણ પ્રદેશના ફોટો જોતો હોય છે. ગટ્ટુ, પહેલા જમી લે, ફોન સાઈડમાં મૂકી દે. મમ્મી, પપ્પાએ અમને ડેઝર્ટનો વિડિયો જોવા કીધું છે. અમે જોયું નથી ને, એટલે આપણે જવાના છીએ ને. ત્યાં જ પપ્પા, જે દૂર ઉભા ઉભા તેમની વાતો સાંભળતા હોય છે, હસવા લાગે છે. અરે બાબા, બધું જ થોડું જોવાનું છે યુટ્યુબમાં, નહીં તો ત્યાં જઈને શું જોશો તમે? હે, મેં તો ખાલી લિસ્ટ બનાવવાનું કીધું હતું. સારું, હવે તો રજાઓ પડી ગઈ છે, આપણે પરમ દિવસે નીકળીશું, બરાબર? તમને ત્યાં ડેઝર્ટ સફારી, કેમલ સફારી બધું કરાવીશું. પણ આપણે કયા કયા શહેર જઈશું? હું તો એક જ વાર નાનપણમાં મારા પેરેન્ટ્સ સાથે ફરવા ગઈ હતી. તમે નાની જોડે ફરવા ગયા હતા? હા બેટા, જ્યારે હું તારી જેમ નાનકડી હતી. જુઓ, ભારતમાં ડેઝર્ટ બીકાનેર, જોધપુર, બાડમેર અને જેસલમેરમાં છે. ત્યાં પાકિસ્તાનની બોર્ડર પણ પડે છે. અમે તમને બોર્ડર પણ બતાવીશું અને ડેઝર્ટ શહેરો પણ, અને તમારી મમ્મીની યાદો પણ તાજી થઈ જશે. વાહ પપ્પા, હું કેમલની સાથે રમીશ પપ્પા. બિલકુલ રમજો બેટા. અને પછી બધા ફ્લાઇટમાં રાજસ્થાન ફરવા નીકળી પડે છે. જોધપુર ઉતર્યા પછી પપ્પા એક કેબ કરે છે, જેમાં બેસીને બધા જેસલમેર નીકળી પડે છે. ડેઝર્ટ પહોંચ્યા પછી ગટ્ટુ ચિંકી તો એકદમ ચોંકી જાય છે. આટલી બધી રેતી પપ્પા, આ તો રેતીના પહાડ લાગે છે. હા હા બેટા, આ રેતીના પહાડ તો છે, પણ આ પહાડની ખૂબસૂરતી એ છે કે તે હવા સાથે ઉડી જાય છે અને પોતાની જગ્યા પણ બદલે છે. બાપ રે બાપ, ઉડવા વાળા પહાડ! અહીંયા તો પાણી જ નથી પપ્પા, લોકો નહાય છે કેવી રીતે? વૃક્ષો પણ નથી દેખાઈ રહ્યા. બેટા, અહીંયા નહેર લાવવામાં આવી છે બીકાનેરના રાજા ગંગાસિંહજી દ્વારા, જે જેસલમેર સુધી આવે છે. નહેર એટલે શું પપ્પા? નદીઓમાંથી પાણી કાપીને તે જગ્યાએ પહોંચાડાય છે જ્યાં પાણી ના હોય. અહીંયા પહેલા બિલકુલ પાણી ન હતું, પણ હવે બધાને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે છે. અને હા બાળકો, અહીંયા તમને કેક્ટસ, ખીણો, નાના ઝાડવા અને થોડાક વૃક્ષો મળશે, જેમને ઉગવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર હોય છે. હા, કુદરત પોતાની રીતે કેટલું સુંદર કામ કરે છે. પાણીની ઓછી જરૂર હોય તો વૃક્ષો સારી રીતે ઉગે છે. ચલો હવે આપણે સમનારણમાં જઈએ. બધા જેસલમેરના સમનારણમાં પહોંચી જાય છે, જ્યાં દૂર દૂર સુધી બસ રણ ફેલાયેલું જ હતું. કેટલાક કાલબિલાય લોકો નાચતા હતા.
અને કેટલાક લોકો ઊંટ પર લોકોને બેસાડીને તેમને સહેલાવવાનું કામ કરતા હતા. પપ્પા, મને પણ ઊંટ ઉપર બેસવું છે. હા પપ્પા, પછી ત્યાં નાચવાનું પણ છે પેલા આંટીઓની સાથે. સારું, આપણે એક પછી એક બધી એક્ટિવિટી કરીશું. પપ્પા ઈશારાથી ઊંટવાળાને બોલાવે છે. ભાઈ, અમને બધાને ઊંટની સવારી કરવી છે. તમને બે ઊંટ લાગશે, એક પર મોટું અને નાનું બાળક બેસી શકશે. ઓ, ઠીક છે. અને એક ઊંટ પર પપ્પા અને ચિંકી અને બીજા ઊંટ પર મમ્મી અને ગટ્ટુ બેસી જાય છે. ઊંટ જ્યારે ઊભું થાય છે ત્યારે બંને બાળકો ખુશીના માર્યા હસવા જ લાગે છે. આઈને મજા ચિંકી. હા પપ્પા, તે જો આખો ડેઝર્ટ દેખાય છે, કેટલો સુંદર લાગે છે ને, એકદમ સોના જેવું. તેથી જ અમે તેને સોનાની ધરતી કહીએ છીએ ઢીંગલી, કારણ કે જ્યારે સૂરજના કિરણો તેની ઉપર પડે છે તો તે એકદમ સોના જેવી ચમકદાર દેખાવા લાગે છે. હા, એકદમ સોના જેવું લાગે છે આ તો. અડધો કલાક ફર્યા પછી બધા નીચે ઉતરે છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી કાલબેલિયા તરફ નાસે છે. મમ્મી પપ્પા પણ તેમની પાછળ જાય છે. અરે બાબા, ધીરે દોડો. કાલબેલિયો જોર જોરથી ગીતો ગાતો હોય છે અને બીન પણ વગાડતો હોય છે. આ શું છે મમ્મી? તે સપેરા છે બેટા, બીન વગાડીને સાપોને પકડે છે. તેમનું સંગીત વિશ્વ પ્રખ્યાત થઈ ગયું છે. ચિંકી તો ખુશીની મારી જોર જોરથી નાચવા લાગે છે. તેને જોઈને ગટ્ટુ પણ પોતાને રોકી નથી શકતો, તે પણ નાચે છે. ત્યાં જ એક કાલબેલિયા છોકરી મમ્મી પપ્પાનો હાથ પકડીને તેમને નચાવવા લાગે છે. બધા નાચતા નાચતા રણની ધરતીનો આનંદ લેતા હોય છે. ત્યાં જ મમ્મી કહે છે, ભૂલતા નહીં, આપણે તમને બોર્ડર બતાવવા માટે લઈ જવાનું છે. હા હા, યાદ છે, બસ હમણાં જ નીકળીએ, હું કેબ વાળાને બોલાવી લઉં છું. ત્યારબાદ બધા કેબમાં બેસીને જેસલમેરની ભારત પાકિસ્તાન બોર્ડરને જોવા નીકળી પડે છે. પપ્પા, અહીંયા તો બધી રેતી જ રેતી દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. બેટા, થારનું રણ વિશ્વના મોટા રણોમાંનું એક માનવામાં આવે છે. અહીંયા પહેલા રાજપૂતોનું રાજ હતું, જેમના મહેલ અને કિલ્લાઓ ખૂબ જ પ્રખ્યાત છે. આ રેતી જેવા જ છે. પપ્પા, પણ કેટલી સુંદર જગ્યા છે ને, પહાડોથી એકદમ અલગ જ છે. દરેક જગ્યાની પોતપોતાની સુંદરતા હોય છે બેટા. જેમ કે મુંબઈમાં સમુદ્ર છે, લોકો સમુદ્ર જોવા માટે ત્યાં જાય છે. સાહેબ, બોર્ડર આવી ગઈ છે, અહીંયાથી આગળ તમારે BSF ની પરમિશન લઈને જવું પડશે. પપ્પા બહાર આવીને ચોકી પર બોર્ડર જોવાની પરમિશન લે છે. ગટ્ટુ ચિંકી, આ બધા આપણા સૈનિક ભાઈઓ છે. આપણા દેશની રક્ષા તે આવા રેતાળ વિસ્તારમાં રહીને કરે છે. બધાને જય હિંદ કહો. ઓકે મમ્મી. ગટ્ટુ અને ચિંકી બધા સિપાઈઓને મળીને સેલ્યુટ કરે છે અને જય હિંદ બોલે છે અને દૂરથી રણમાં બોર્ડરને જુએ છે. પપ્પા, આપણે આગળ નથી જઈ શકતા. ના બેટા, અને લાઈન ઓફ બોર્ડર કહે છે, અહીંયા આપણે દેશની સીમાઓ ખતમ થઈ જાય છે. આપણો દેશ કેટલો સુંદર છે મમ્મી, અહીંયા બધું જ છે, પહાડ, ડેઝર્ટ, સમુદ્ર, રિવર, બધું જ. હા બેટા. બાળકો પાછા ડેઝર્ટમાં ઉછળકૂદ મચાવે છે અને મમ્મી પપ્પા એકબીજાને જોઈને હસવા લાગે છે. નવો રૂમ. ગટ્ટુ અને ચિંકી પોતાના ઓરડામાં ભણતા હતા. ત્યાં જ છત ઉપરથી એક પોપડો ભેજને કારણે તેમના પલંગ ઉપર પડ્યો. અરે, આ શું થયું? આ કઈ રીતે પડ્યું? ઉભો રે, મમ્મી પપ્પાને કહીએ. મમ્મી પપ્પા, અહીંયા આવો ને. હા મમ્મી. અરે શું થઈ ગયું? કેમ બૂમો પાડો છો? ચિંકી મમ્મીને બોલાવે છે ત્યારે મમ્મી અને પપ્પા બંને તેમના ઓરડામાં આવી જાય છે. શું થયું ચિંકી? આટલી બૂમો કેમ પાડે છે? પપ્પા જુઓ ને, આ દીવાલથી કેવી લેયર પડી ગઈ. બધો કલર જ ખરાબ થઈ ગયો, જો ને મમ્મી. એને ભેજ કહેવાય બેટા. જ્યારે દીવાલોમાં ભેજ ઉતરે ત્યારે આવું થાય છે. હા બેટા, અને જો આસપાસ પાણીનું લીકેજ હોય ત્યારે પણ આવું થાય છે. આપણે ત્યાં લીકેજ તો નથી, પણ આપણે ત્યાં વરસાદ વધારે પડ્યો તો ને, તો ઠંડી વધી ગઈ હશે. સાંભળો ને, હું શું વિચારું છું, 3 વર્ષ થઈ ગયા આ રૂમને બનાવીએ, સમય થઈ ગયો છે કે આપણે આને રેનોવેટ કરીએ. હા સાચું કહે છે, હું કાલે જ કારીગર અને પેઇન્ટરને બોલાવું છું. વરસાદ રોકાઈ ગયો છે, આજ સાચો સમય છે તેમને રિનોવેટ કરવાનો. વાવ, શું અમારો રૂમ હવે એકદમ નવા જેવો થઈ જશે? હા બેટા. કેટલી મજા આવશે ને ગટ્ટુ, હું તો પિંક કલર કરાવીશ. પિંક કલર બિલકુલ નહીં થાય. લો, કારીગર હજુ આયા નથી ને, લડાઈ શરૂ.
બીજા દિવસે કારીગર અને પેઇન્ટર ઘરે આવે છે. બંને બધી દિવાલો ધ્યાનથી જુએ છે અને ચેક કરે છે. વધારે ભેજ નથી, બસ આને થોડું રંગરોગાન અને મરમ્મતની જરૂર છે. સરસ થઈ જશે. આ વખતે કલર સારો વાપરજો. કલર શેડ નક્કી કરીને બતાવજો. 4 ડબ્બા લાગશે, હું એશિયન પેઇન્ટ લગાવી દઈશ. સારું, આની ઉપર આપણે અલગથી વાત કરી લઈશું, બરાબર? ત્યાં સુધી ગટુ ચિંકી, ચાલો કલર શેડ ડિઝાઇન કરી લઈએ. ચલો કલર શેડ ડિસાઇડ કરીએ. હા ચલો, બ્લુ કલર, પિંક કલર, મેં કહી દીધું બસ. બંને તકિયાથી લડાઈ કરવાનું શરૂ કરી દે છે. આ જોઈ મમ્મી તેમની વચ્ચે પડીને તેમનો બચાવ કરે છે. અરે અરે, તમે બંને ઝઘડો ના કરો, આપણે બેસ્ટ કલર કરાવીને એકદમ સુંદર રેનોવેટ કરાવીશું. પપ્પા કારીગર અને પેઇન્ટર સાથે વાત પતાવીને પાછા રૂમમાં આવે છે. લો ભાઈ, મેં મારી તરફથી બધી ડીલ પાકી કરી લીધી. પરમ દિવસથી કામ શરૂ થઈ જશે. એક અઠવાડિયામાં આખા ઘરનું રિનોવેશન થઈ જશે. પણ અંદરનો સામાન આપણે જાતે જ રેનોવેટ કરીશું. આ વખતે કોઈ ડિઝાઇનરને ના બોલાવતા. સારું ભાઈ. બે દિવસ પછી કારીગરો પોતાના મજૂરની સાથે કામે લાગે છે. ત્યાં સુધી ગટુ અને ચિંકી મમ્મી પપ્પાના ઓરડામાં રહે છે. અંકલ, સૌથી પહેલા તમે શું કરશો? બેટા, સૌથી પહેલા અમે જૂનો કલર ઘસી ઘસીને કાઢી નાખીશું. પછી જ્યાં જ્યાં ભેજ છે ત્યાં પુટ્ટી અને સિમેન્ટ લગાવીને તે જગ્યાને મજબૂત કરીશું. તો કલર ક્યારે કરશો? બધું ક્લીન કરીને પછી સમારકામ કરીને અમે કલર કરી દઈશું. 2-3 દિવસ સતત કામ ચાલે છે. ગટુ અને ચિંકી આ જોતા હોય છે. તેઓ પોતાના રૂમને નવો આકાર લેતા જોઈ રહ્યા હોય છે. ત્યાં મમ્મી પણ ખુશ થતી હોય છે કે હવે બંનેનો રૂમ ફરી એકવાર નવો થઈ જશે. મમ્મી, કેટલી મજા આવશે ને? હવે હું રાઈટ સાઈડ પર કબાટ મૂકીશ. ઠીક છે. અને ગટુ, તારી કોઈ ખાસ ઈચ્છા? પહેલા રૂમ રેડી થઈ જાય તો મમ્મી, પછી આપણે બધા મળીને તેને સજાવીશું. એક અઠવાડિયામાં ગટુ અને ચિંકીનો રૂમ પૂરી રીતે તૈયાર થઈ જાય છે. અને આપણે જેમ જોઈએ છે તેમ પેઇન્ટરે ગટુ અને ચિંકી બંનેની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને સ્કાય બ્લુ અને પિંક કલર દિવાલોમાં કર્યા છે. બંને બાજુમાં હટો, હું તમારો બેડ સેટ કરું છું. મમ્મી સામાન લાવી લાવીને ઢગલો કરે છે. ચિંકી પણ પોતાની ડોલનો સેટ એક જગ્યાએ ભેગો કરે છે. અને ગટુ પણ પાછો બાસ્કેટબોલની બાસ્કેટને ત્યાં સેટ કરે છે. આ બાસ્કેટની હાઈટ આટલી જ બરાબર લાગે છે, નહીં તો વારંવાર કૂદ્યા પછી પણ બોલ તેમાં નથી જતી. ગટુ, થોડો નવો સામાન પણ મમ્મી સાથે ચેક કરી લેજે. આપણે ઓર્ડર કરીશું. સર, પપ્પા. પપ્પા, મને એક નાનકડો કબાટ અલગથી લઈ આપો ને, એમાં બધા રમકડા સેટ કરી દઈશ. સારું બેટા, આ રવિવારે આપણે માર્કેટ જઈશું. તમારે તમારા રૂમ માટે જે જે લાવવાનું છે તેનું લિસ્ટ બનાવી દેજો. અત્યારે હું ઓફિસ જાઉં છું. પપ્પાના ઓફિસ ગયા પછી ગટુ અને ચિંકી પોતાના સામાનનું લિસ્ટ બનાવવામાં લાગી જાય છે. સામાનનું લિસ્ટ જોઈને મમ્મી કહે છે, અરે આમાંથી બહુ બધો સામાન તો ઓનલાઈન જ મળી જશે. એમેઝોન અને જિમકાર્ટ પર હું મારો ફોન લઈ આવું છું. તમે લોકો તમારી પસંદનો સામાન ચૂઝ કરી લેજો. વાવ! મમ્મી એપ ખોલીને બેસે છે અને તેમાં સામાન જોતી હોય છે. મમ્મી, આ વાળી પેઇન્ટિંગ અને આ ડોલ હાઉસ અને આ કિચન સેટ ઓર્ડર કરી દો ને. હા, અને મારા માટે એક ફૂટબોલ પેઇન્ટિંગ જેમાં મેસી હોય, સાથે નવી ફૂટબોલ નેટ. મમ્મી, હું પહેલા એ જ સામાન ઓર્ડર કરીશ જે જરૂરી છે. ચિંકી, કિચન સેટ પછી પણ આવી શકે છે, અત્યારે એની જરૂરત નથી. ઠીક છે મમ્મી. મમ્મી, આપણી પહેલાની સ્ટડી ટેબલ જૂની થઈ ગઈ છે, શું આપણે નવી ઓર્ડર કરી શકીએ? જરૂર, પણ એને આપણે ઓનલાઈન ઓર્ડર નહીં કરીએ. એ ખરીદવા આપણે પપ્પા સાથે બજારમાં જઈશું. હા, એ જ ઠીક રહેશે મમ્મી. હું બધી ટેબલ ખુરશી પર બેસીને જોઈ લઈશ. ધીરે ધીરે ઓનલાઈન સામાન આવવા લાગે છે અને ગટુ અને ચિંકી તેમને ઘરમાં સજાવવા લાગે છે. હા ચિંકી, રવિવારના દિવસે બધા બજારમાં જાય છે. શું ફર્નિચર શોપ જતા પહેલા આપણે પાણીપુરી ખાઈ શકીએ? પપ્પા આ સાંભળીને હસી પડે છે અને સૌથી પહેલા બધાને ફૂડ સ્ટોલ લઈ જાય છે. પહેલા પેટ પૂજા, પછી કામ બીજા. બાળકો બધા પહોંચે છે ફર્નિચર શોપ. ગટુ અને ચિંકી ટેબલ અને ખુરશી પર બેસી બેસીને જોતા હોય છે. અરે આ ટેબલ કેટલું સારું છે, શું તેમાં રેક લાગી શકે છે અલગથી? હા, લાગી શકે છે. પહેલા તમે પસંદ કરી લો, પછી અમે તને કસ્ટમાઇઝ કરી દઈશું. મમ્મી, મને એ વાળું ટેબલ ગમ્યું, એની ઉપર અલગથી બોર્ડ પણ છે. ઠીક છે બેટા, તારા માટે લઈ લઈશું. તમે ફક્ત સામાન પસંદ કરો, ઘરે મોકલવાની જવાબદારી અમારી. આ રીતે બધા સામાન પસંદ કરીને ઘરે આવી જાય છે. બીજા દિવસે ઓટોમાં સામાન ઘરે આવે છે. મમ્મી, આપણું ટેબલ આવી ગયું.
પછી શું, ગટુ અને ચિંકી પોતાની ટેબલ સેટ કરાવીને તેના પર બેઠા હોય છે. બંને ખૂબ જ ખુશ છે કારણ કે તેમનો રૂમ રિનોવેટ થઈને તૈયાર થઈ ગયો છે. મમ્મી અને પપ્પા તેમને ખુશ જોઈને પોતે પણ ખુશ થાય છે. ગટ્ટુ વિઝિટર ફાર્મ. ગટ્ટુના પપ્પાના બહુ જ બહુ જ બહુ જ મિત્રો હતા અને તેમના બધા જ મિત્રો તેમના ઘરે આવતા જતા હતા, એટલે ગટ્ટુ ચિંકીની પણ પપ્પાના બધા જ મિત્રો સાથે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. પપ્પાના મિત્રો જ્યારે પણ આવતા ખાલી હાથે ન આવતા, ગટ્ટુ ચિંકી માટે કંઈક ને કંઈક જરૂર લાવતા હતા, જેમ કે બહુ જ બધી ચોકલેટ્સ, આઈસ્ક્રીમ્સ અને બીજું પણ ઘણું બધું. એક રવિવારની વાત છે, ગટ્ટુ ચિંકી અને પપ્પા ત્રણેને રજા હતી એટલા માટે બધા એકદમ રિલેક્સ હતા. ત્યારે જ પપ્પા બોલ્યા, બાળકો તૈયાર થઈ જાઓ, તમારા મનીષ કાકા આવે છે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી તો બહુ જ બહુ જ બહુ જ ખુશ થયા અને નાચવા લાગ્યા. બા અદબ બા મુલાયઝા હો શિયાર, અમારા વહાલા વહાલા મનીષ કાકા પધારી રહ્યા છે. ગટ્ટુએ મનીષ કાકાના આવવાના સમાચાર શાહી અંદાજમાં જણાવ્યા અને મનીષ કાકાની એન્ટ્રી થઈ. અરે ખેડૂત છું ભાઈ, કોઈ રાજા મહારાજા નથી. કાકાના હાથમાં તેમની વાડીથી લાવેલા શાકભાજી અને ફ્રૂટ્સ હતા. ભાઈ મનીષ, તું અમારા માટે કોઈ રાજા મહારાજાથી ઓછો થોડો છે. અરે જ્યારે પણ આવે છે અમારા માટે વાડીએથી તાજા તાજા શાકભાજી અને ફળો લાવે છે. હવે આટલું મોટું દિલ અને શહેરના ખૂણે આટલી મોટી વાડી, એ તો કોઈ રાજા મહારાજાનું જ હોઈ શકે. આ સાંભળીને મનીષ કાકાની સાથે સાથે મમ્મી પણ હસવા લાગી અને પછી મમ્મીએ મનીષ કાકા પાસેથી બધો જ સામાન લઈ લીધો અને તે અંદર ચાલી ગઈ. હોલમાં પપ્પા અને ગટ્ટુ ચિંકી મનીષ કાકા સાથે બેસીને વાતો કરવા લાગ્યા. હકીકતમાં મનીષ કાકા એન્જિનિયર હતા, પણ સાથે સાથે ખેતી પણ કરતા હતા. શહેરની નજીકમાં જ તેમની મોટી એવી વાડી હતી. બોલો ગટ્ટુ ચિંકી, ક્યારે જવું છે આપણું ફાર્મ જોવા માટે? જ્યારે તમે લઈ જાઓ. અરે મનીષ, આ બંને તો ક્યારના તૈયાર બેઠા છે. તારે જ્યારે પણ સમય હોય આ બંનેને વાડીએ લઈ જા. અરે તો આજે જ ચાલો, મારી પાસે આજે ટાઈમ જ ટાઈમ છે. આ સાંભળીને તો ગટ્ટુ ચિંકી નાચવા લાગ્યા. પછી ગટ્ટુ ચિંકી ફટાફટ તૈયાર થઈ ગયા અને મનીષ કાકાની સાથે તેમની ગાડીમાં બેસીને વાડી તરફ નીકળી ગયા. જેવો જ ધરતી ઉપર ગટ્ટુ ચિંકીએ પગ મૂક્યો, એમને એકદમ તાજી હવા અને કુદરતનો અહેસાસ થયો. વાવ, આવી તાજી તાજી હવા અને આવી શાંતિ શહેરમાં ક્યારે મળી જ ન શકે. અંકલ, તમારું ફાર્મ ક્યાં છે? ત્યાં જુઓ સામે. ગટ્ટુ ચિંકીએ સામે જોયું તો તેઓ જોતા જ રહી ગયા. સામે એવી લીલોતરી અને એ લીલોતરી વચ્ચે સુંદર મજાનું ફાર્મ હાઉસ હતું, જેની કલ્પના કોઈ સપનામાં પણ ન કરી શકે. ગટ્ટુ ચિંકીએ ફાર્મ જોયું અને તે ફાર્મ તરફ દોડવા લાગ્યા. ત્યારે જ તેમને કોઈ કૂતરાના ભસવાનો જોરદાર અવાજ આવ્યો. ગટ્ટુ ચિંકીએ જોયું કે એક કૂતરું ભસતા ભસતા દોડતા તેમની તરફ આવી રહ્યું છે. કૂતરાને જોઈને ચિંકીએ જોરથી બૂમ પાડી. અને બંને મેજિકને બોલાવતા બમણી ઝડપથી મેજિકની પાસે આવ્યા. મેજિક બંનેને ચાટવા લાગ્યો. ગટ્ટુ ચિંકીએ પણ તેને ખૂબ પ્રેમ કર્યો અને ખાસ તેના માટે લાવેલા બિસ્કીટ તેને ખવડાવ્યા. હકીકતમાં મેજિક ગટ્ટુ અને ચિંકીનું ડોગી હતું. જ્યારે તે નાનું હતું ત્યારે પપ્પા એને લઈ આવ્યા હતા. મમ્મીને ડોગી ગમતું ન હતું એટલે મનીષ કાકા તેને પોતાના ફાર્મ પર લઈ આવ્યા હતા. મેજિક હવે ખૂબ જ મોટું થઈ ગયું હતું અને છતાં તેણે ગટ્ટુ ચિંકીને ઓળખી લીધા હતા. પછી ગટ્ટુ ચિંકી, મેજિક અને મનીષ કાકા વાડીમાં ફરવા લાગ્યા. મેજિક સૌથી આગળ હતો. જાણે ગટ્ટુ ચિંકીને પોતે આખું ફાર્મ દેખાડતો હોય. ગટ્ટુ ચિંકી, હું તો અહીંયા આવતો જતો રહું છું, પણ મેજિક ફાર્મ મૂકીને ક્યાંય નથી જતો. ફાર્મની સંપૂર્ણ રખેવાળી અને સેફટીની જવાબદારી મેજિકની છે. પછી ગટ્ટુ ચિંકીએ શાકભાજીના ખેતર જોયા, જેમાં ટમેટા, કોબી, પાલક અને ગાજરના ખેતર હતા. ગટ્ટુ ચિંકીએ એક એક લાલ ગાજર જમીનમાંથી કાઢ્યું અને પાણીની વહેતી ધારામાં તેને સારી રીતે ધોઈને ખાવા લાગ્યા અને ખાતા ખાતા વાતો પણ થવા લાગી. વાવ અંકલ, લાગે છે હું ગાજર નહીં, કુદરતને ટેસ્ટ કરી રહ્યો છું. સાચે કેટલું ફ્રેશ છે, શું સ્મેલ છે, કેટલી સરસ સ્વીટનેસ છે. આપણે માર્કેટથી ગાજર લાવીએ છીએ, એમાં આવો સ્વાદ નથી હોતો. એના બે કારણ છે.
એક તો એ એટલા ફ્રેશ નથી હોતા, અને બીજું મહત્વનું કારણ, એ કેમિકલ્સનો ઉપયોગ કરીને ઉગાડાય છે, જેમ કે જંતુનાશક અને રાસાયણિક ખાતર વાપરીને. પણ આપણા ફાર્મમાં બધું જ 100% ઓર્ગેનિક છે. કમ્પોસ્ટ જેવા ખાતર ફાર્મમાં જ બનાવવામાં આવે છે અને આખા ખેતરમાં વાપરવામાં આવે છે, એનો જ કમાલ છે આ. પછી ગટ્ટુ ચિંકીએ કમ્પોસ્ટનો પ્લાન્ટ જોયો. તેના પછી તેમણે ફાર્મમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ પણ જોયા, જેમાં એક હતું ડેરી ડિપાર્ટમેન્ટ, જ્યાં બહુ જ બધી ગાયો અને ભેંસ હતી. તેમનું દૂધ કાઢીને પ્રોસેસ થતી હતી ત્યાં. અહીંયા કાંઈ પણ વેસ્ટ નથી જતું. ગાયોને ચારો ખવડાવવામાં આવે છે, તેમાંથી દૂધ મળે છે, અને ચારાનું જે છાણ બને છે તેમાંથી કમ્પોસ્ટ બને છે. પછી તેમણે એક ડિપાર્ટમેન્ટ જોયો, જ્યાં બહુ બધી મરઘીઓ હતી. તે ફાર્મને ઈંડા આપવાનું કામ કરતી હતી. પછી ગટ્ટુ ચિંકીએ ફિશ ડિપાર્ટમેન્ટ જોયો. એક ખૂબ જ મોટું ઈંડા આકારનું તળાવ બનાવવામાં આવ્યું હતું. તેમાં બહુ જ બધું સાફ પાણી હતું અને તેમાં રંગબેરંગી માછલીઓ તરી રહી હતી. આ રીતે ગટ્ટુ ચિંકીએ મેજિક અને મનીષ કાકા સાથે ફરીને ફાર્મનો એક એક ખૂણો જોયો. પછી ત્યાં જ એમણે અંકલ અને મજૂરો સાથે બેસીને લંચ કર્યું. લંચમાં જવારનો રોટલો, મેથીનું લીલું શાક અને સાથે તાજી ડુંગળી, ગાજર, મૂળા, લીલા મરચા અને અલગ અલગ પ્રકારની ચટણી પણ હતી. વાહ, આવું લંચ મેં આની પહેલા ક્યારેય નથી કર્યું. સાચે જ બધું જ અદ્ભુત છે અહીંયા. પછી ગટ્ટુ ચિંકીએ ફાર્મ હાઉસમાં થોડીવાર આરામ કર્યો. ફાર્મ હાઉસ સુંદર ફાર્મમાં બનાવેલું એક સુંદર અને આલિશાન ઘર હતું, જેમાં શહેરની તમામ સુખ સુવિધાઓ હતી. પછી ગટ્ટુ ચિંકીએ ફાર્મના મજૂરો સાથે ફરી ફરીને તેમનું કામ જોયું અને સાથે સાથે તેમની સાથે બહુ બધી વાતો પણ કરી, અને જોત જોતામાં સાંજ પડી ગઈ. હવે સમય થયો ફાર્મ છોડવાનો. ગટ્ટુ ચિંકી અને મનીષ કાકા કાર તરફ જવા લાગ્યા તો મેજિક પણ તેમની પાછળ થયો. મેજિક, તું અમારી પાછળ ના આવ, અમે હવે જઈ રહ્યા છીએ, પણ ચિંતા ના કર, રવિવારે ફરી આવીશું. આ સાંભળી મેજિક ફરી ફાર્મ હાઉસ તરફ ભાગી ગયો અને ગટ્ટુ ચિંકી કારમાં બેસીને શહેર તરફ નીકળી ગયા. પહેલી હેલિકોપ્ટર યાત્રા. ગટ્ટુ મિત્રો સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમતો હતો, પણ બંટી તો યુટ્યુબમાં હેલિકોપ્ટર બનાવવાની રીત જોતો હતો. અરે, આ શું કરે છે બંટી? શું બનાવી રહ્યો છે? હું યુટ્યુબ પર હેલિકોપ્ટર બનાવવાનું શીખી રહ્યો છું ગટ્ટુ. અરે વાહ, પણ કેમ? હું તેના પર બેસીને ઉડીશ. પપ્પા કહે છે કે કેદારનાથ માટે પણ હેલિકોપ્ટર જાય છે, તો હું તેમાં દાદીમાને બેસાડીને કેદારનાથની યાત્રા કરાવી લાવીશ. અરે, એ તો મોટું હેલિકોપ્ટર, ઓરિજિનલ, આમાં દાદીમા કેવી રીતે બેસશે? તું સમજો નહીં ગટ્ટુ, હું શીખી રહ્યો છું. આને બનાવ્યા પછી એન્જિન વાળું હેલિકોપ્ટર બનાવવાનું પણ શીખી લઈશ. અચ્છા. ત્યાં જ દોડતી દોડતી ચિંકી આવે છે ગટ્ટુને બોલાવવા માટે. ગટ્ટુ, ગટ્ટુ, મમ્મીએ ડિનર બનાવી લીધો છે, બોલાવે છે તને. સારું સારું ચિંકી, હું આવું છું. બંટી, બાય, ડિનર નો ટાઈમ થઈ ગયો છે, હું કાલે મળીશ. બધા ખાવાનું ખાતા હોય છે. આજે ડિનરમાં ગટ્ટુનો ફેવરેટ મટર પુલાવ બન્યો હોય છે. મમ્મી, થેન્ક યુ, કેટલું ટેસ્ટી બન્યો છે પુલાવ, મજા આવી ગઈ. હા, બહુ જ ટેસ્ટી બન્યો છે પુલાવ, ખરેખર મજા આવી ગઈ. પપ્પા, તમને ખબર છે, બંટી હેલિકોપ્ટર બનાવે છે પોતાની દાદી માટે. તે કહેતો હતો જ્યારે તેનું હેલિકોપ્ટર રેડી થઈ જશે ને, ત્યારે તે તેની દાદીને તેમાં બેસાડીને ફરાવશે. આ સાંભળીને મમ્મી અને પપ્પા હસવા લાગ્યા. બંટી કેવી રીતે હેલિકોપ્ટર બનાવશે બેટા? તે એન્જિનિયર થોડી છે. હેલિકોપ્ટર બનાવવા માટે તો ઉત્કૃષ્ટ એરોનોટિકલ એન્જિનિયર જોઈએ, કે જેઓ આ વિષયમાં નિપુણ હોય છે. આની વિશેષ ડિગ્રી હોય છે તેમની પાસે. એરોનોટિકલ એન્જિનિયર? હા બેટા, આપણી ઇન્ડિયન આર્મીમાં તેમની વિશિષ્ટ ભરતી થાય છે. પપ્પા, હેલિકોપ્ટર અને વિમાનમાં શું ફરક છે? બંને અલગ હોય છે બેટા. ખાસ કરીને વિમાન મુસાફરી માટે બનાવાય છે, તેમાં ઘણા બધા યાત્રીઓ બેસી શકે છે, જ્યારે હેલિકોપ્ટરમાં માત્ર ગણ્યા ગાંઠ્યા જ બેસે છે. આર્મીવાળા હેલિકોપ્ટર મોટા હોય છે, તેમાં થોડાક વધારે બેસે છે. હેલિકોપ્ટર માટે વિશિષ્ટ હેલીપેડ કે પછી એરપોર્ટ બનાવવાની જરૂર નથી પડતી. તો પછી તે ઉતરે છે કેવી રીતે પપ્પા? બેટા, તેમને ગમે ત્યાં ઉતારી શકાય, થોડી સમતળ જમીન પર પણ. બેટા, જ્યારે દેશમાં પૂર આવે, ઇમરજન્સીમાં કે વિષમ પરિસ્થિતિઓમાં તેને ગમે ત્યાં ઉતારી શકાય છે. તેથી મોટાભાગના VIP લોકો વિશિષ્ટ હેલિકોપ્ટરમાં ફરે છે, જેમ કે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ,
સૈન્ય પ્રમુખ. અરે વાહ, આટલું કામનું હોય છે હેલિકોપ્ટર. પપ્પા, આપણે તો વિમાનમાં હમણાં બેઠા હતા ને, જ્યારે સ્નોફોલ જોવા ગયા હતા. હા, પણ તમે બંનેને જલ્દી હું હેલિકોપ્ટર પણ બતાવી દઈશ. અહીંયા આવતા અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગવાનો છે, હું તમને ત્યાં લઈ જઈશ. વાવ, અમે પણ હેલિકોપ્ટરમાં બેસીશું. તમે બંને જણા રેડી થઈ જજો. પછીના અઠવાડિયે આર્મીનો ટ્રેનિંગ કેમ્પ લાગી જાય છે. બધા ત્યાં પહોંચે છે. ચારે બાજુ ત્યાં તો આર્મીનો યુનિફોર્મ પહેરેલા જવાનો હોય છે. જુદા જુદા પ્રકારની તોપો પણ હોય છે. પેલું જુઓ, આ તોપો છે, તેને લડાઈમાં કામમાં લે છે. પણ હેલિકોપ્ટર ક્યાં છે પપ્પા? મારે તેને અંદરથી જોવું છે. ત્યાં જો, એકદમ સામે ત્યાં ઊભું છે. બંને બાળકો હેલિકોપ્ટર જોઈને ખુશીના માર્યા ઉછળવા લાગે છે. હેલિકોપ્ટર, હેલિકોપ્ટર! અરે ઉભારો ઉભારો, હજુ ત્યાં જવાનું છે, તને પાસેથી તો જોઈ લો. બધા હેલિકોપ્ટર પાસે પહોંચી જાય છે. બધા જ બાળકો લાઇનમાં ઉભા રહે છે અને ગટુ ચિંકી પણ લાઇનમાં લાગી જાય છે. હવે અમે એક રાઇડ કરાવીશું આખા ગ્રાઉન્ડની. શું તમે બધા બેસશો? હા હા. સારું, તમે ટિકિટ લઈ લો. પપ્પા ટિકિટ લાવે છે. થોડી વારમાં તો બધા હેલિકોપ્ટરમાં બેસી જાય છે. અરે, અંદરથી કેટલું મોટું છે! તેમાં કેટલા લોકો બેસી શકે છે પપ્પા? આ 8 સીટર છે બેટા. કુલ મળીને 8 જ લોકો બેસે છે. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ આગળ બેસે છે. આમાં તો એર હોસ્ટેસ પણ નથી પપ્પા. આ યાત્રી વિમાન નથી, તેથી તેમની જરૂર નથી. ત્યાં જ એક જવાન કહે છે, તમે પોતાના સીટ બેલ્ટ બરાબર બાંધી દો, હવે આપણે ઉપર જઈશું. બધા સીટ બેલ્ટ બાંધે છે. હેલિકોપ્ટર ઉપર ઉઠવા લાગે છે. તેનો અવાજ ખૂબ જ વધારે હોય છે. તેની પાંખો ઉપર ફરવા લાગે છે. અરે, આની પાંખો કેટલી મોટી છે પપ્પા! કેટલી માટી ઉડી રહી છે, કઈ જ દેખાતું નથી. અરે, થોડી વારમાં ઉપર જઈશું ને તો બધું દેખાશે. હેલિકોપ્ટર ઊંચે ઉડવા લાગે છે અને ગટુ ચિંકી નીચે જુએ છે. અરે, બધું કેટલું નાનું દેખાય છે પપ્પા! પેલું જુઓ, તોપો, બધા જ એકદમ નાના નાના. આખો ગ્રાઉન્ડ જ આટલું નાનું દેખાય છે. વાવ, બધા લોકો પણ કીડી જેવડા દેખાય છે. કારણ કે આપણે એટલી બધી ઊંચાઈ પર છીએ કે બધા લોકો પોતાના અસલી કદ કરતા નાના દેખાય છે. પણ આમાં આટલી ઓછી સીટો કેમ છે પપ્પા? આ તો ખૂબ જ મસ્ત છે. આની ઉડાનમાં તો મજા આવે છે પપ્પા. હા, કેમ કે તે ઓછી ઊંચાઈ પર ઉડે છે. વિમાન તો ખૂબ જ ઊંચાઈ પર ઉડે છે. એટલી ઊંચાઈ પર ઉડવા માટે તેને વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. તેનું તાપમાન અંદરથી મેન્ટેન પણ કરી શકાય છે, ઓક્સિજન સપ્લાય પણ. જ્યારે હેલિકોપ્ટરમાં તમે દરવાજો ખોલીને પણ ફરી શકો છો, તેમાં એવી કોઈ જરૂર નથી હોતી. પેલું જુઓ, પેલું પોન્ડ પણ દેખાય છે જ્યાં આપણે ફિશિંગ કરી હતી. તે તો કેટલું દૂર હતું ગઢથી, અહીંયાથી ચોખ્ખું દેખાય છે. હાઈટ ઉપરથી બધું દેખાય છે. કેટલું સરસ લાગે છે ને ચિંકી! પેલું જો, તારા સ્કૂલનો ગ્રાઉન્ડ દેખાય છે. અરે હા, ગટ્ટુ ગટ્ટુ, નીચે જો, આપણી સ્કૂલ દેખાય છે. બંને જોર જોરથી તાળીઓ વગાડવા માંડે છે. આર્મીવાળા જવાનો પણ તેમને જોઈને ખુશ થાય છે. હવે આપણી ટ્રાયલ રાઇડ ખતમ થશે. આપણે ધીરે ધીરે નીચે ઉતરીશું. તમારામાંથી જો કોઈને ઊંચાઈથી ડર લાગે તો આંખો બંધ કરી દેજો. ચિંકી, તું આંખો બંધ કરી દેજે, તું ડરપોક છે. હું નથી ડરતી, એવું ના બોલ. જોને મમ્મી આ મને ચીડવે છે. ગટ્ટુ, એવું ના બોલાય બેટા, ચિંકી સ્ટ્રોંગ છોકરી છે. ત્યાં જ હેલિકોપ્ટર ખૂબ જ અવાજ કરતું કરતું નીચે ઉતરે છે અને ચિંકી મોટા અવાજે બોલવા લાગે છે. મેં કીધું હતું ને. બધા હસવા લાગે છે. થોડી વારમાં હેલિકોપ્ટર નીચે ઉતરે છે. મમ્મી ગટુ અને ચિંકીના સીટ બેલ્ટ ખોલે છે. આર્મીના જવાન બંનેની સાથે હેન્ડશેક કરીને બોલે છે, જય હિન્દ. જય હિન્દ! શું અમે તમારી સાથે ફોટો પાડી શકીએ અંકલ? બધા ફ્રેન્ડ્સને બતાવીશ. હું અંકલ સાથે હેલિકોપ્ટરમાં ગઈ હતી. અંકલ કેટલા બ્રેવ છે. ઓકે ઓકે, લઈએ છે ફોટો. પછી મમ્મી પપ્પા ગટુ અને ચિંકી આર્મીના જવાનો સાથે ફોટો ખેંચે છે અને હેલિકોપ્ટર રાઇડની સુંદર યાદોને લઈને ઘરે આવે છે. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા-પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો, જેના માતા-પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા-પિતા ખૂબ ગરીબ હતા.
તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા, તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે આવી સુંદર કાર, આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેણે કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી, હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે બે છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. અત્યારે ઓર્ડર કરો tuntunkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં, તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એ ખરાબ વસ્તુ છે ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા, જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે, પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી, અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. ચોરીનું પરિણામ. મોનો હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી નવી રિમોટ વાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. એ કાર સારી નહોતી.
બરાબર રમ્યો પણ નહીં અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે. અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શેતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઉભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે, ચાલ જોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે, ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચા ખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વઢ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા, રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે, એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે. સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ના કરવાનું વચન આપ્યું. ગટ્ટુ ચિંકી અને ફિશિંગ. ગટ્ટુ અને ચિંકી હંમેશની જેમ હોલમાં બેઠા બેઠા ટીવી જોતા હતા. પપ્પા બાજુમાં બેસીને છાપું વાંચતા હોય છે, જ્યારે મમ્મી કિચનમાં ખાવાનું બનાવતી હોય છે. ત્યાં જ દરવાજામાં બહારથી અવાજ આવે છે, મચ્છી લેલો મચ્છી, એકદમ તાજા તાજા મચ્છી. માછલી કઈ રીતે તાજા હોય શકે? એ કોઈ ફળ થોડી છે. અરે બેટા, પોન્ડમાંથી એકદમ તાજા પકડીને લાવ્યા હશે. તમે બધા વાતો શું કરો છો? જાઓ માછલી ખરીદી લો. પપ્પા દરવાજો ખોલે છે અને ગટ્ટુ ચિંકી તેમની પાછળ આવીને ઊભા રહી જાય છે. વાવ, આમની ટોપલીમાં આટલી બધી માછલીઓ છે? હા, જોને ચિંકી, આટલા બધા કલરની અલગ અલગ ફિશ. આ પકડીને લાવ્યા કેવી રીતે? બેટા એ ફિશરમેન છે, ગામડેથી ફિશિંગ કરીને આવ્યો. બધા પ્રકારની માછલી છે, આજો. અમને પકડે કઈ રીતે? અમને કઈ રીતે રાખવામાં આવે? તેની જુદી જુદી રીત હોય છે બેટા. ખબર છે, મારું મન થાય છે કે હમણાં હું ફિશને પકાઈને ખાઈ જાઉં, પણ મને ફિશિંગ કરવાની આવડતી જ નથી. અરે બાબા, તેમને પકડીને સીધા પાણીની ટેન્કમાં રાખવામાં આવે છે. ફ્રેશ વોટર વાળીને ફ્રેશ વોટરમાં, પોન્ડ વાળીને પોન્ડ વોટરમાં, અને ખારા પાણી વાળીને ખારા પાણીમાં જ રખાય છે. ત્યાર પછી તેઓને અલગ અલગ ટોપલામાં ભરીને વેચવામાં આવે છે. ખારા પાણીનો શું અર્થ છે પાપા? અરે સમુદ્રી પાણી બેટા, તે ખારું હોય છે ને, તેથી તેને ખારું પાણી કહે છે. અચ્છા પપ્પા,
ફિશિંગ કઈ રીતે કરે મને પણ જોવું છે. ઠીક છે, તમે બધા આ રવિવારે તૈયાર રહેજો, આપણે ફિશિંગ કરવા જઈશું. પણ તમે સવારે વહેલા ઉઠજો હો, બાજુના ગામમાં એક તળાવ છે, ત્યાં ફિશિંગ કરીશું. તેના માટે હું નેટ લઈ આવીશ અને કાંટો પણ. શું ફિશને આપણે પકાવીને ખાઈશું? હા, એકદમ ફ્રેશ નેચરલ રીતથી. રવિવારની સવારે બધા વહેલા ઉઠીને તૈયાર થઈ તળાવે જવા નીકળી પડે છે. ગટુ અને ચિંકી અંદર અંદર લડે છે. હું પપ્પા જોડે આગળની સીટ પર બેસીશ. અરે ઝઘડો નહીં તમે બંને. અડધા રસ્તે સુધી ગટ્ટુ અને અડધા રસ્તે ચિંકી આગળની સીટ પર બેસશે. હવે ઠીક છે, અત્યારે ચિંકી તું આગળની સીટ પર બેસી જા. ગટ્ટુ પાછળ બેસે છે. સરસ મજાના રસ્તામાંથી પસાર થઈને બધા એક તળાવને કિનારે પહોંચે છે. અરે કેટલી સુંદર જગ્યા છે પપ્પા. આટલું મોટું તળાવ, ખબર નહીં આમાં કેટલી બધી માછલીઓ હશે. હા હા, ઘણી બધી. આ જગ્યા ફિશિંગ માટે જ જાણીતી છે. પહેલા તમારા માટે ટેન્ટ બનાવી દઈએ. ચાલો તમને ટેન્ટ બનાવતા શીખવું. પપ્પા ગાડીની ડિક્કીમાંથી ટેન્ટ, ફિશિંગની જાળી અને દંડા નીકાળે છે અને મમ્મી ખાવા પીવાના સામાનની ટોપલી નીચે ઉતારે છે. ગટ્ટુ આજો, ટેન્ટ આવી રીતે લગાવાય, તને સમજી લે. તમે લોકો ફિશિંગ કરો, ત્યાં સુધી હું બાર્બેક્યુ અરેન્જ કરું છું, એમાં માછલી શેકીશું પકડ્યા પછી. થોડી વારમાં ટેન્ટને સેટ કર્યા પછી પપ્પા માછલી પકડવાની જાળી ખોલે છે અને બધા તળાવના કિનારે ઊભા રહે છે. ગટ્ટુ આલે તું નેટ પકડ અને થોડી વાર માટે ચૂપ રહેજે, હલતો નહીં. પપ્પા હલવાનું કેમ નહીં? અરે તેનાથી માછલીઓને ખબર પડે કે આ તેમને પકડવા માટેની દોરી છે, નહીં તો તે કાંટાને પકડી લે છે. ચિંકી, ગટ્ટુનો હાથ દુખાય ત્યારે તું નેટ પકડજે. અને હા, જેવી નેટ ભારે લાગે આ નેટને સમેટવાનું શરૂ કરી દેજો. ઓકે પાપા. ચિંકી પાસે બેસે છે. અડધો કલાક કરતા વધારે સમય થાય છે. ગટ્ટુ તો થાક્યો પાક્યો બગાસા ખાતો હોય છે. ગટ્ટુ તું થાકી ગયો હોય તો હું ત્યાં સુધી નેટ પકડી રહું છું, ત્યાં સુધી તું રેસ્ટ કર. સારું ચિંકી, પણ 10 મિનિટ પછી હું પાછું લઈ લઈશ. શું પપ્પા, આમાં તો કેટલી વાર લાગે છે. હા બેટા, ફિશિંગમાં તો વાર લાગે જ. જ્યાં સુધી તે કાંટામાં ના ફસાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે. ચિંકી ફિશિંગ રોડ પકડીને બેસી જાય છે. ત્યાં જ તેને કંઈક પાણીમાં હલચલ દેખાય છે. લાગે છે કે દંડો જાણે ભારે થઈ ગયો હોય. પપ્પા દોડીને આવે છે અને દોરી ખેંચવા લાગે છે, જેનાથી નેટ ઉપર આવવા લાગે છે. ધીરે ધીરે તેમાં ફસાયેલી માછલી પણ જોવા મળે છે અને ગટ્ટુ ચિંકી ખુશીના માર્યા કૂદવા લાગે છે. પકડી પકડી, અમે ફિશ પકડી લીધી. મેં પકડી ગટ્ટુ, તે નહીં. તો શું થયું? આટલી વાર સુધી તો હું પકડીને બેઠો હતો. અરે તમે બંને ઝઘડો નહીં, બીજી માછલીઓ પકડજો, આ છેલ્લી થોડી છે. ત્યાં જ ચિંકીની નજર માછલી પર પડે છે. તે તડપતી હોય છે. અરે મમ્મી, આ તો કેટલી ફફડે છે. હા બેટા, કારણ કે પાણીથી બહાર આવી ગઈ છે, યાદ છે ને પોયમ? હા મમ્મી, મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, હાથ લગાઓ ડર જાયેગી, બહાર નિકાલો મર જાયેગી. ચલો ગટ્ટુ, તું મારી સાથે ચાલ, આપણે બંને આને ફ્રાય કરી લઈએ, ત્યાં સુધી ચિંકી અને પપ્પા બીજી માછલીઓ લેતા આવશે. મમ્મી ફિશને બરાબર સાફ કરીને તેને તવા પર શેકવા લાગે છે. આ જોઈને ચિંકી તો તાળીઓ વગાડવા માંડે છે. વાવ મમ્મી, આટલી ફ્રેશ ફ્રેશ, આજે તો મજા આવી જશે. હા બેટા, આજે સાચે મજા પડશે. અરે રે, મોટી માછલી પકડાશે તો આ દોરી તૂટી નહીં જાય? ના ચિંકી, આપણે મળીને તેને ફટાફટ ઉપર ખેંચી લઈશું. હા, એ સારો આઈડિયા છે. જેવી ફિશ આવે તું મને જણાવી દેજે. ગટ્ટુ દોરીને પાણીમાં નાખીને ચૂપચાપ બેઠેલો હોય છે. ત્યાં જ પપ્પાને લાગે છે કે આમ તો તે બંને થાકી જશે. અરે ગટ્ટુ, મને આપ, હું કરું છું, તું થાકી જઈશ. ના પપ્પા, આજે અમને બંનેને ફિશિંગ કરવા દો. ત્યાં જ અચાનક થોડી હિલચાલ થાય છે. લાગે છે ફિશ આવી, નેટ ભારે થઈ ગઈ. ચિંકી ચિંકી, હેલ્પ હેલ્પ. ચિંકી દોડીને ગટ્ટુને મદદ કરે છે. તેમનું આ ટીમવર્ક જોઈને પપ્પા મનમાંને મનમાં ખૂબ જ ખુશ થાય છે. બંને ફટાફટ દોરી ખેંચવા લાગે છે અને તેઓ જુએ છે કે આ વખતે ખૂબ જ મોટી માછલી ફસાઈ છે. મોટી છે. અરે આ તો સાચે બહુ મોટી છે. આ
ખાટલી આપણા બંને માટે બહુ છે. તમે લોકો ત્યાં સુધી આવીને ડુંગળી લસણની પેસ્ટ તૈયાર કરી લો. થોડી વારમાં બધા મળીને ફિશને પકાવે છે અને ખાવા લાગે છે. ત્યારે પપ્પા કહે છે, વાવ, આજે આટલી બધી મજા ક્યારે નથી આવી ફિશ પકડવામાં. આટલી તાજી, આટલી ફ્રેશ. થેન્ક યુ બાળકો, આજે તમારા કારણે જ અમે લાંબા સમય પછી અહીં આવ્યા છે. થેન્ક યુ પપ્પા, અમને ફિશિંગ કરવાની બહુ જ મજા આવી. અને બંને બાળકો દોડીને પપ્પાને હગ કરી લે છે. ગટુ અને ચિંકી ઘરમાં ધીંગા મસ્તી કરતા હોય છે. બંને સોફાની આગળ પાછળ પકડા પકડીની રમત રમતા હતા. ગટુ તો ઝડપથી દોડે છે તેથી ચિંકી તેને પકડી નથી શકતી. કેટલો પર ઝડપથી ભાગ ગટુ, હું તને પકડી જ લઈશ. છેવટે તું જઈશ ક્યાં? નહીં પકડી શકે, તારા પગ મારાથી નાના છે, તારી સ્પીડ પણ મારા જેવી નથી. ચિંકી પણ પોતાનું મોઢું ચઢાવીને જવાબ આપે છે, હું પકડી લઈશ તને, હું ધીરેથી ભાગું છું તો શું થયું? પપ્પા ત્યાં બેસીને તે બંને જણાને જોતા હોય છે અને મમ્મી રસોડામાં ઉભા ઉભા આ જોઈને કહે છે, અરે ધીરેથી દોડો તમે લોકો, કોઈને વાગી જશે તો. તમારા પપ્પાએ તમને બંનેને બગાડીને રાખ્યા છે, મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે બાબા, વચ્ચે એમાં મારું નામ શું કામ ઘસડે છે? બાળકો છે, અત્યારે નહીં તો ક્યારે રમશે? સ્કૂલનું હોમવર્ક પણ થઈ ગયું છે, આટલી ધીંગા મસ્તી તો બને છે. આ બોલતા બોલતા તે ગટ્ટુને આંખ મારે છે. ચિંકી પણ સ્માઈલ આપે છે. આઈ લવ યુ પપ્પા. આઈ લવ યુ ટુ બેટા. તમે બંને રમતા રહો. મમ્મી બોલશે. અરે હું છું ને. બંને સતત સોફાની આજુબાજુ ધીંગા મસ્તી કરતા હોય છે ત્યાં જ દરવાજાની ઘંટડી વાગે છે. ગટ્ટુ, ચિંકી, જુઓ તો જરા દરવાજા પર કોણ છે. હા બેટા, જો તો જરા, પહેલા દરવાજો ખોલ. અત્યારે કોણ આવ્યું છે? ગટ્ટુ દોડીને દરવાજો ખોલે છે ત્યાં તો પાડોશમાં રહેલા દાદીમા મમ્મીને મળવા આવ્યા હોય છે. એ બંટીના દાદીમા હતા. ગટ્ટુ તેમને જોઈને જોરથી બોલે છે, હેલો દાદી. કોણ છે બેટા? બંટીના દાદી આવ્યા છે. મમ્મી આ સાંભળીને ગુસ્સો કરે છે અને કહે છે, અરે તો એ તારા ફ્રેન્ડ થોડી છે, દાદી છે. એમના પગે લાગીને એમને પ્રણામ કર. હેલો દાદી શું કહે છે? ચિંકી, તું પણ દાદીને પ્રણામ કર. ગટ્ટુ ચિંકી દાદીના ચરણ સ્પર્શ કરે છે. પ્રણામ દાદી. અરે ખુશ રહો તમે બંને, બહુ જ ભણો, પ્રગતિ કરો. ઘરમાં કોઈ મહેમાન આવે તો એમને અંદર બોલાવાય બેટા. અરે બેટા, એમને કેમ વળે છે? નાના છે હજી બંને, ધીરે ધીરે સમજી જશે. એ વાત નથી આંટીજી, પણ મેનર્સ તો અત્યારથી શીખવાડવી પડશે ને. હા હા, એ વાત તો સાચી છે. મારા આશીર્વાદ તો બંને છોકરાઓ સાથે હંમેશા છે. જેમ મારો બંટી એમ જ આ બંને. ખુશ રહો બેટા, વાત તો સાચી છે તારી. છોકરાઓને મેનર્સ અત્યારથી શીખવાડવી પડે છે. જોકે હું તમને લોકોને ઇન્વિટેશન આપવા આવી હતી. પરમ દિવસે અમારા ઘરે સત્યનારાયણની કથા છે, બધા જરૂર આવજો. હવે હું જાઉં છું, ઠીક છે? ઉભા રહો, બેસો ને, હું ચા બનાવું છું. અરે ના, બીજા ઘરે પણ જવાનું છે, પછી ક્યારેક શાંતિથી આવીશ. આમ કહીને દાદીમાં જતા રહે છે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પાસે બોલાવે છે. બેટા, મોટાઓનો હંમેશા આદર કરવો જોઈએ, સમજ્યા? જો બંટી આવે તો એનું પણ આમ જ સ્વાગત કરવાનું. એ તમારો મિત્ર છે, તમારો ક્લાસમેટ. એની અને તમારી એક જ ઉંમર છે, પણ એને પણ તમારે હેલો હાય કરવું જોઈએ. સવારે મળો તો ગુડ મોર્નિંગ, સાંજે મળો તો ગુડ ઇવનિંગ. એમ તો શું અમારે સવારે ઉઠીને પપ્પાને પણ હાય કહેવું જોઈએ? હા બેટા, આ બધી ગુડ મેનર્સ કહેવાય. તમે બંને મારા રાજા બેટા છો ને, સારા છોકરાઓ, એટલે હંમેશા ગુડ મેનર્સ ફોલો કરવાની. સ્કૂલમાં પણ જ્યારે ટીચર્સ મળે તો એમને ગ્રીટ કરવાનું, બાકી છોકરાઓને હેન્ડશેક. મમ્મી, પેલી ગુડ્ડી તો મારી સાથે ઝઘડતી જ હોય છે, હું એને હાય નહીં કહું. એવું ના કહેવાય ચિંકી, એ તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને. જો જ્યારે કોઈ ક્લોઝ હોય તો એને સોરી કે થેન્ક યુ કહેવાથી અચકાવવું ના જોઈએ. એ કઈ રીતે મમ્મી? એમ, પણ મમ્મી, સ્કૂલમાં હેડ મેડમના પણ પગે લાગવાનું શું? પપ્પા જે આટલી વારથી સાંભળી રહ્યા હતા તે હસીને કહે છે, બેટા, તમને ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન ટાઈમ પ્રમાણે કહેવું, તે સ્કૂલમાં છે એટલા માટે. ઠીક છે પપ્પા.
બીજા દિવસે બંને સ્કૂલ જાય છે અને મમ્મી પપ્પાએ કહ્યું તે પ્રમાણે બધાને ગ્રીટ કરે છે. હેલો ગુડી, આઈ એમ સોરી મેં તારી સાથે ઝઘડો કર્યો. તે સોરી કીધું ચિંકી? હા, મમ્મીએ કીધું સોરી બોલવાથી કોઈ નાનું નથી થઈ જતું. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તું ગુસ્સે હોય તો મને સારું નથી લાગતું. પણ ચિંકી, ભૂલ તો મારી હતી, તો સોરી તો મારે બોલવું જોઈએ. આમ બોલતા બોલતા તે રોકાઈ જાય છે. આઈ એમ સોરી ચિંકી, આજથી તું હંમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ રહીશ. હું ક્યારેય તારી સાથે નહીં ઝઘડું. બંને એકબીજાને હગ કરે છે. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે. ગુડ મોર્નિંગ મિસ. ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે મેનર્સ વિશે ભણીશું. તમે લોકો શું જાણો છો મેનર્સ વિશે? કોણ જણાવશે? ત્યાં જ ચિંકી હાથ ઊંચો કરે છે. હા ચિંકી, બોલો. મોટાઓને હંમેશા પગે લાગવું જોઈએ. એ લોકો ઘરે આવે ત્યારે એમને પાણી સાથે ચા નાસ્તો પણ પૂછવો જોઈએ. જો મિત્ર હોય તો બધાને હેલો હાય હગ કરવું જોઈએ. અરે વાહ, કેટલા સરસ સંસ્કાર છે. જોયું બાળકો? સાંભળ્યું બધાએ ચિંકી શું કહે છે? ક્લાસના બધા બાળકો એક અવાજમાં કહે છે, યસ મિસ. અને હા, સવારે જો કોઈને મળો તો એને ગુડ મોર્નિંગ બપોરે 12 વાગ્યા સુધી. એના પછી દિવસના સમયે તમે લોકોને ગુડ આફ્ટરનૂન કહી શકો છો, કારણ કે ત્યારે આફ્ટરનૂન નો ટાઈમ હોય છે. મેડમ, બધાને ઇવનિંગ કયા ટાઈમ પર કહેવાનું? આમ તો સાંજે જ બોલવું જોઈએ, જ્યારે સૂરજ આથમવાનો હોય, કારણ કે એના પછી તો રાત થઈ જાય છે. અને હા બાળકો, રાત્રે સૌથી છેલ્લું ગ્રીટિંગ ગુડ નાઈટ કહેવામાં આવે છે. હું મારા મમ્મી પપ્પાને ગુડ નાઈટ કહીને જ સૂવું છું મિસ. વેરી ગુડ ચિંકી. અને બાકી બાળકો? અમે બધા પણ મિસ. વાવ, કેટલો સરસ અને સિન્સિયર ક્લાસ છે મારો. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. ગટ્ટુ ચિંકી ઘરે આવે છે અને તૈયાર થઈને બંટીના ઘરે જાય છે. ગટ્ટુ દોડીને દાદીમાના પગે લાગે છે. દાદી પ્રણામ. અરે ખુશ રહો તમે બંને, ખૂબ ભણો, ખૂબ પ્રગતિ કરો. મમ્મી ગટ્ટુ અને ચિંકીને જોઈને મનમાને મનમાં મલકાતી હોય છે. ત્યાં જ પપ્પા આવીને કહે છે, થેન્ક યુ, તે બંને બાળકોને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. સેન્ડવિચ. ગટ્ટુ ચિંકી ઘણા હોશિયાર બાળકો છે, સાથે જ બંને બાળકોને ચટપટી વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે સ્કૂલમાં પણ બાળકો માટે કુકિંગ ક્લાસ પણ એરેન્જ કરાયો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌથી પહેલા તો મારે તે જાણવું છે કે આજે તમે પોતપોતાના ટિફિનમાં શું લાવ્યા છો. બધા બાળકોએ પોતપોતાના ટિફિન ખોલીને ટેબલ પર મૂક્યા. એક એક કરીને ટીચર ટિફિન જોવા લાગ્યા. બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સરસ વાનગીઓ હતી. વાહ વાહ, ટિફિન જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. પણ આજે હું તમને જે શીખવાડવાની છું, મને ખબર છે તે બધાને ગમે છે અને તેને બનાવવું પણ સરળ છે. તમે તેને જાતે બનાવીને મમ્મી પપ્પાને ઇમ્પ્રેસ પણ કરી શકો છો. ખરેખર તો બહુ જ મજા આવશે. તમે અમને શું શીખવાડવાના છો? બાળકો, આજે હું તમને સેન્ડવિચ કેવી રીતે બને છે તે શીખવાડીશ. તે બનાવવા માટે જરૂરી બધી સામગ્રી અહીં આવી ગઈ છે. બાળકો, તમે ઈચ્છો તો તેની બધી સામગ્રી નોટ કરી શકો છો, જેથી ઘરમાં તમને પ્રોબ્લેમ ના પડે. ઓકે. આ રીતે કુકિંગ ટીચરે સેન્ડવિચમાં લાગનારા એક એક વ્યંજન ટેબલ ઉપર સજાવી દીધા. તો બાળકો, અહીંયા છે બ્રેડ, કેપ્સિકમ, ટામેટા, કાકડી, બીટરૂટ, કોબીજ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું. ટીચર, તમે કદાચ એક વસ્તુ બોલવાનું ભૂલી ગયા. ચીઝથી તો સેન્ડવિચનો ટેસ્ટ વધુ સારો લાગે છે. ના ગટ્ટુ, સેન્ડવિચમાં ચીઝ જરાય નહીં નાખીએ. આ એક હેલ્ધી સેન્ડવિચ બનશે. અને હા, તમે લોકોએ ચીઝ અને બટર જેવી વસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ. જોજો, આ સેન્ડવિચ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. તો ચાલો હું તમને શીખવાડું છું. આ રીતે કુકિંગ ટીચરે બ્રેડને પોતાના હાથમાં લીધી, તેના ઉપર સોસ લગાવ્યું અને બધી શાકભાજી સજાવી દીધી. આ દરમિયાન ચિંકીએ ટીચરે બતાવેલી રેસીપી નોટબુકમાં નોંધી લીધી. પછી કુકિંગ ટીચરે થોડું મીઠું છાંટીને સેન્ડવિચ તૈયાર કરી લીધી. સ્ટુડન્ટ્સ, આ રીતે સેન્ડવિચ તૈયાર છે. મને આશા છે કે તમે આની રેસીપી નોટ કરી લીધી હશે. અને હા, ઘરે જઈને ટ્રાય જરૂર કરજો. અને આ રીતે સ્કૂલમાં કુકિંગ પીરિયડ ખતમ થયો. અને સ્કૂલમાં આજનો દિવસ પણ. ગટ્ટુ ચિંકી ઘરે પહોંચ્યા ત્યારે મમ્મી અને પપ્પા ફોન પર વાત કરતા હતા. થેન્ક યુ સો મચ દીદી. હા, અમારા લગ્નને 13 વર્ષ પૂરા થયા છે.
ખૂબ ખૂબ આભાર. લો, આમની સાથે વાત કરો. મમ્મીએ ફોન પપ્પાને આપ્યો. ગટુ અને ચિંકીએ મમ્મીની વાત સાંભળી. તેમણે જોયું કે પપ્પા ખુશ થઈને કોઈનો આભાર માની રહ્યા છે. ખૂબ જ ધન્યવાદ દીદી, જરૂર પધારો ઘરે. હા, મૂકું છું, બાય. પપ્પા, આજે શું છે? તમે બધાને થેન્ક યુ કેમ બોલો છો? હા મમ્મી, તમારા બંનેમાંથી કોનો બર્થડે છે? બેટા, કોઈનો બર્થડે નથી, અમારી મેરેજ એનિવર્સરી છે. આજે આજના દિવસે અમારા લગ્ન થયા હતા. હેપી એનિવર્સરી મમ્મી અને પપ્પા. ગટુ અને ચિંકી એકબીજાને જોવા લાગ્યા અને બંને જણાએ એક સાથે ચપટી વગાડી અને મનમાંને મનમાં વિચારી લીધું કે તેઓ મમ્મી અને પપ્પાને સેન્ડવિચ બનાવીને સરપ્રાઈઝ આપશે. તો ચિંકી, ચાલ આપણે મમ્મીને સરપ્રાઈઝ આપીએ અને સરસ સેન્ડવિચ બનાવીએ. પછી શું હતું? ગટુ અને ચિંકી સેન્ડવિચ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બંને જણાએ એપ્રોન પહેર્યા. જો કે ગટુ અને ચિંકી માટે એપ્રોન ઘણા મોટા થઈ ગયા હતા, તો પણ બંને જણા મમ્મીની જેમ કિચનમાં કામ કરવા માંગતા હતા. અચ્છા, તો સેન્ડવિચ બનાવવા માટે જે પણ વસ્તુઓ જોઈએ તે આપણે કિચન ટેબલ ઉપર લાવીને મૂકી દઈએ, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. ચિંકીએ ફ્રીજમાંથી બ્રેડ નીકાળી, ગટુએ સેન્ડવિચમાં લાગવા વાળી શાકભાજી કાઢી, સોસ અને થોડો ચાટ મસાલો, આવી વસ્તુઓ પ્લેટફોર્મમાં સજી ગઈ. ચલો, બધો સામાન તો આવી ગયો, પણ ચિંકી, તે ચીઝ ના લીધી? ના ગટુ, આપણે ચીઝ વાળી સેન્ડવિચ જરાય ની બનાવીએ. યાદ નથી ટીચરે શું કીધું હતું? આપણે હેલ્ધી ખાવું જોઈએ. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે, આપણે તેમને વેજીટેબલ સેન્ડવિચ બનાવીને ખવડાવીશું. યસ, યુ આર રાઈટ ચિંકી, ચલો બનાવીએ. ગટુ ચિંકી પૂરા જોશ સાથે સેન્ડવિચ બનાવવા લાગ્યા. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. આ હેલ્થ માટે ખૂબ સારું છે. આમાં ઉપયોગી સામગ્રી છે બ્રેડ, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કોબીજ, કેટલાક ચટપટા મસાલા, સ્વાદ અનુસાર મીઠું અને સાથે સાથે ઘણો બધો પ્રેમ. ગટુએ ફટાફટ સેન્ડવિચમાં લાગવા વાળી શાકભાજી કાપી લીધી. ગટુ, ટામેટા અને કાકડી એકદમ ગોળ ગોળ કટ કરજે. હા હા ચિંકી, સમજી ગયો, એકદમ ગોળ ગોળ કાપીશ. જોત જોતામાં ગટુએ બધી શાકભાજી ફટાફટ કાપી નાખી અને પ્લેટમાં મૂકી. બીજી બાજુ ચિંકીએ બ્રેડના પેકેટમાંથી બે બ્રેડ કાઢી. ચિંકી, તો ચલો સૌથી પહેલા એની ઉપર આપણે ટામેટું મૂકીએ. ગટુએ ટામેટાની સ્લાઈસને બ્રેડ પર મૂકી. ટામેટા પછી આના ઉપર જશે કાકડી. પછી ચિંકીએ કાકડીની સ્લાઈસ બ્રેડ પર મૂકી. પછી શિમલા મિર્ચ અને કોબીજ બ્રેડ પર સરસ રીતે ગોઠવી. મારે સ્પેશિયલ સેન્ડવિચ જોઈએ ગટુ. ઓ, એમ છે? તો પછી તારી સ્પેશિયલ સેન્ડવિચમાં જશે સ્પેશિયલ ડુંગળી. અરે વાહ, મારી સ્પેશિયલ સેન્ડવિચ બનશે ડુંગળી સાથે. પણ મમ્મીની સેન્ડવિચમાં ના નાખતો, મમ્મીને ડુંગળી નથી ગમતી. ઓ, ઓકે ચિંકી. ગટુએ બીજી સ્લાઈસ લઈને વેજીટેબલ ઉપર મૂકી દીધી અને સેન્ડવિચ કવર કરી લીધી. ફરીથી સેન્ડવિચ કવર કરી લીધી. ચિંકી, આરામથી કરજે, નહીં તો સેન્ડવિચ બળી જશે. ડોન્ટ વરી ગટુ, સેન્ડવિચ બિલકુલ નહીં બળે. અને ચિંકીએ સેન્ડવિચને બળતા પહેલા પ્લેટમાં નીકાળી લીધી અને સુંદર રીતે ટોમેટો સોસને સેન્ડવિચ ઉપર સજાવીને ગટુ અને ચિંકી પ્લેટને મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા માટે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. ચિંકીના હાથમાં પ્લેટ જોઈને મમ્મી બોલી, ગટુ ચિંકી, તમારા હાથમાં પ્લેટ છે ને? તમે બંને મળીને કિચનમાં કંઈ કર્યું છે કે શું? મમ્મી પપ્પા, અમે તમારા માટે ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. સાચે જ બાળકો? થેન્ક યુ સો મચ બાળકો. જોઉં તો મારા બાળકોએ કેવી સેન્ડવિચ બનાવી છે. લો મમ્મી પપ્પા, ટેસ્ટી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ. મમ્મી પપ્પા, મારા અને ગટુ તરફથી તમને આ સેન્ડવિચ સરપ્રાઈઝ. અમે આજે જ સ્કૂલમાં શીખ્યા. મમ્મી અને પપ્પાની સાથે ગટુ અને ચિંકીએ પણ પોતાના હાથે બનાવેલી ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ ચાખી. વાવ, ખૂબ જ યમ્મી બન્યું છે. હા, ખૂબ સરસ છે પપ્પા. તમને કેવી લાગી? વેરી ગુડ ગટુ ચિંકી, આઈ એમ રીલી પ્રાઉડ ઓફ યુ. તમે બંને સેન્ડવિચ બનાવતા તો શીખી લીધું, પણ કિચનમાં સંભાળીને કામ કરવું પણ જરૂરી છે. યસ મમ્મી, મને જરાય ચટકો નથી લાગ્યો. સ્કૂલનો પીટી પીરિયડ. સવારનો સમય બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે.
અને સ્કૂલમાં જ્યારે આનંદદાયી પ્રાર્થના ગવાય છે ત્યારે હજુ પણ વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈ જવાય છે. સ્કૂલમાં બધા બાળકો એક સાથે પ્રાર્થના ગાઈ રહ્યા છે. પ્રાર્થના પછી બધા બાળકોના મોઢા પર સ્મિત હતું. એક એક કરીને તેઓ આજનો સુવિચાર કહેવા લાગ્યા. આજે શનિવાર છે, આજનો સુવિચાર સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. ગટ્ટુ પછી ચિંકી પોતાનો સુવિચાર કહેવા લાગી. આજનો સુવિચાર આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આજનો પરિપાઠ પૂરો થયો. બાળકો, ગટ્ટુ અને ચિંકીએ આજે જે આપણને સુવિચાર કહ્યા તેમને લઈને હું આજે કેટલીક એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. જેમ કે તમને બધાને ખબર છે, આપણા પીટી ટીચરની ટ્રાન્સફરને કારણે છેલ્લા એક મહિનાથી પીટીનો ક્લાસ નથી થયો, પણ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી સ્કૂલમાં એક નવા પીટી ટીચર આવ્યા છે. સ્કૂલના નવા પીટી ટીચર બધાની સામે આવીને ઊભા રહ્યા. પીટી ટીચરને સામે ઊભેલા જોઈને બાળકોના મોઢા બગડી ગયા, કારણ કે કોઈને સ્કૂલમાં પીટી પીરિયડ ગમતો ન હતો. બાળકો, જેમ કે ગટ્ટુ અને ચિંકીએ પોતાના સુવિચારમાં કહ્યું કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે અને આરોગ્ય આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેથી સ્કૂલમાં દર શનિવારે પરિપાઠના પછી પીટી પીરિયડ લેવામાં આવશે અને આજે પીટી પીરિયડ થશે. નવા પીટી ટીચર બાળકોના ઉતરેલા મોઢાને જોઈ રહ્યા હતા. હવે હું ઈચ્છીશ કે તમારા નવા પીટી ટીચર તમારી સાથે વાત કરે. ગુડ મોર્નિંગ બાળકો. સ્વાસ્થ્ય છે જીવનનો સાર, તેના વગર છે બધું બેકાર. આરોગ્યમ ધન સંપદા આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ, તેથી આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આજે હું તમને પીટી કરાવીશ અને મને વિશ્વાસ છે કે તમને બધાને મજા આવશે. બધા બાળકો થોડી વારમાં પીટી ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં આવીને ઊભા રહ્યા. અરે બાપરે, આજે પીટી પીરિયડ છે અને પીટી ટીચર બહુ સ્ટ્રિક્ટ હોય છે, અને આ સર તો ઘણા સ્ટ્રિક્ટ લાગી રહ્યા છે. સાચું કીધું ગટ્ટુ, આ સર સ્ટ્રિક્ટ લાગી રહ્યા નથી, સ્ટ્રિક્ટ જ છે. જોયું નહીં કેવી રીતે વાત કરતા હતા, મને તો પીટી પીરિયડ જરા પણ પસંદ નથી. મને ખબર છે, આજના પીટી પીરિયડમાં આપણે બહુ થાકી જઈશું. કેટલું સારું હતું જ્યારે પીટી ટીચર જ નહોતા. મેં તો વિચારી લીધું છે કે આજે હું માથાના દુખાવાનું બહાનું કાઢીશ, જેથી મને તડકામાં ઊભા રહેવું નહીં પડે. ગટ્ટુ, એવું ના કર, બધા થોડી માથાના દુખાવાનું બહાનું કરી શકે છે. પીટી ટીચરના ગ્રાઉન્ડમાં આવતા જ બાળકોમાં થતી વાતો બંધ થઈ ગઈ. સારું બાળકો, આપણે આપણો પીટી પીરિયડ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન સાંભળી લો. આજે પહેલો દિવસ છે, તો હું તમને જાતે કરીને બતાવીશ. પીટી ટીચર પોતાની સાથે એક ટ્રેનર લઈને આવ્યા હતા, જે ડ્રમ વગાડીને તેમને ઇન્સ્ટ્રક્ટ કરી શકે. સાવધાન, અને બધા બાળકો સાવધાન થઈને ઊભા રહ્યા. વિશ્રામ, અને બધા બાળકો વિશ્રામની સ્થિતિમાં ઊભા રહ્યા. સાવધાન. પીટી ટીચરના ઇન્સ્ટ્રક્ટ કરવા પર ટ્રેનરે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ટીચરે પીટીનો ફર્સ્ટ પાર્ટ શરૂ કર્યો. ડ્રમની બીટ ઉપર પીટી ટીચર એક એક કસરત કરવા લાગ્યા. હાથ નીચે, પછી હાથ ઉપર, હાથ નીચે, પછી હાથ ઉપર. આમ કરીને પીટી ટીચર ખૂબ જ આરામથી બાળકોને કસરત કરવા લાગ્યા. ઘણા બાળકોના હાથમાં દુખાવો થવા લાગ્યો. પીટીનો એક રાઉન્ડ પત્યા પછી પીટી ટીચરે ટ્રેનરને ડ્રમ બંધ કરવાનું કહ્યું. હવે આપણે પીટીની મુખ્ય કસરત કરીશું. સાવધાન, વિશ્રામ, સાવધાન. સારું, તો હવે બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. ડ્રમ વાગવા લાગ્યું અને પીટી ટીચરે પોતાના બંને હાથ પક્ષીની પાંખની જેમ ઊંચે નીચે કર્યા, અને ડ્રમના ઇન્સ્ટ્રક્ટ થતા જ પીટી ટીચરે પોતાના માથા ઉપર તાળી પાડી. બધા શરૂ કરો. આમ કરીને પીટી ટીચર બધાને સરળતાથી કસરત કરાવવા લાગ્યા. ઘણા બાળકોના હાથ દુખાવા લાગ્યા. બધા ડ્રમના અવાજ ઉપર ધ્યાન આપશે. પીટી ટીચરના કહેવા પ્રમાણે ડ્રમ અચાનક ઝડપથી વાગવા લાગ્યું. એ જ રીતે બાળકો પણ પોતાના હાથ જોરથી હલાવવા લાગ્યા. બંટી તો વચ્ચે રોકાઈ ગયો, પણ સરે જેવું જોયું બંટી પાછો ચાલુ થઈ ગયો. ગટ્ટુ ચિંકી એકબીજાની સામે જોઈને કસરત કરી રહ્યા હતા.
ઘણી વાર સુધી પીટી કસરત ચાલી અને પછી ડ્રમ બંધ થયું. વેરી ગુડ બાળકો, બધા બાળકોએ સરસ કસરત કરી. હવે હું તમને બધાને કલરફુલ હર્ડલ્સ પર કસરત કરાવીશ. હર્ડલ્સ એ તો મોટી મોટી રેસોમાં ઉપયોગ થાય છે. યસ ગટ્ટુ, હું ઈચ્છું છું તમે બધા મોટા થઈને મોટી મોટી રેસમાં ભાગ લો અને જીતો પણ. ઇન્સ્ટ્રક્ટરે ઝડપથી કલરફુલ હર્ડલ્સ ગ્રાઉન્ડમાં ગોઠવી દીધા. સારું, હવે બધા બાળકો આ કલરફુલ હર્ડલ્સની આગળ ઊભા રહી જાય. હવે ધ્યાનથી મારી બાજુ જોવાનું છે, બરાબર? પીટી ટીચરે બધાને ઇન્સ્ટ્રક્ટ કરી દીધું અને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી કૂદવાની બધા બાળકોને રીત બતાવી. આમ કરીને પીટી ટીચરે હર્ડલ્સ ઉપરથી ની જમ્પ લગાવ્યા. સમજી ગયા બાળકો, હવે બધા આવી રીતે કરીશું. આમાં તો બહુ મજા આવશે. પણ ગટ્ટુ, તું તો પીટી પીરિયડમાં માથાના દુખાવાનું બહાનું કરવાનો હતો ને? અરે ચિંકી પ્લીઝ, પીટી ટીચર સાંભળી જશે. મારે આખો પીટી પીરિયડ એટેન્ડ કરવો છે. બધા હસી પડ્યા. એક પછી એક બધાએ સરની જેમ હર્ડલ્સ કૂદ્યા. વાહ સર, બહુ જ મજા આવી. યસ સર, અમે નવી પીટી કસરત શીખી. તમે અલગ જાતની પીટી કરાવી એટલે અમે એન્જોય કર્યું. હું તો આવતા શનિવારની રાહ જોઉં છું. બાળકો થાકી ગયા પણ બધાએ એન્જોય કર્યું. ગુડ ગુડ, પણ હજુ ખતમ નથી થયું. સર, હજુ વધારે કરવાનું છે. હાંફતા હાંફતા બંટી બોલી પડ્યો અને બધા હસી પડ્યા. અરે બંટી, આજનો પીરિયડ બસ આટલો જ હતો. હા, પીટી પીરિયડને લગતી હું કેટલીક એનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. દર શનિવારે થનાર પીટી પીરિયડ માટે આપણે બે મોનિટર રાખીશું, જે બધાને સામે ઉભા રહીને ગાઈડ કરશે. સર, પીટી પીરિયડનો મોનિટર પણ હોય છે? હા હા, કેમ નહીં, હું દરેક પીરિયડમાં પીટી પીરિયડનો મોનિટર રાખું છું. આપણા આગલા પીરિયડના મોનિટર છે ગટ્ટુ અને ચિંકી. આવતા શનિવારે તમે બધાની સામે ઉભા રહી બાકી બધા બાળકોને પીટીની મૂવમેન્ટ પર ગાઈડ કરશો. પણ સર, શું અમે સરખી રીતે કરીએ છીએ? હા સર, કારણ કે આની પહેલા અમે ક્યારેય સારી રીતે પીટી કર્યું જ નથી. હા ગટ્ટુ અને ચિંકી, મેં તમને બંનેને ધ્યાનથી જોયા. તમે ઘણી સારી કસરત કરતા હતા, તેથી તમે બંને નેક્સ્ટ પીટી પીરિયડના મોનિટર છો. થેન્ક યુ સો મચ સર. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પીટીનો સાચો અર્થ સમજી શક્યા અને તેમને પીટી પીરિયડના મોનિટર બનાવ્યા. ગટ્ટુ ચિંકીની ગુડ હેબિટ્સ. આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈ જોઈને જ શીખે છે. સારી અને ખરાબ આદતો બાળકો જોઈને જ શીખી લે છે. પણ ઘણી વાર બાળકોને સારી અને ખરાબ આદતો વચ્ચે શું ફરક છે તે ખબર હોવી જોઈએ. આજે સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. બધા જ બાળકો આવનારા સાહેબની રાહ જોતા હતા. ત્યારે જ તેઓ ક્લાસમાં દાખલ થયા. તે સર ઘણા યંગ હતા અને તેમના હાથમાં ઘણી બધી ચોપડીઓ અને ટેબ હતું. તેમને જોઈને બાળકો ઘણા એક્સાઇટેડ થઈ ગયા. ગુડ મોર્નિંગ એવરીવન, આજે હું બધા સાથે ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે ચર્ચા કરીશ. સૌથી પહેલા તમે બધા મને તમારી સારી આદતો વિશે કહો. સૌથી પહેલા તું. સરે બંટી તરફ ઇશારો કર્યો. અચાનક બંટીને બોલવા માટે કહેવામાં આવ્યું અને બંટી અટકતા અટકતા બોલવા લાગ્યો. મારી સૌથી સારી આદત એ છે કે મને મને ચોકલેટ ખાવાનું બહુ ગમે છે. બંટીના જવાબ ઉપર આખો ક્લાસ હસવા લાગ્યો. સારું, નેક્સ્ટ. પપ્પા મમ્મી કહે છે કે સ્કૂલનો હોમવર્ક પૂરું કરવાની મારી આદત સારી છે. સર, ગટ્ટુની હજુ એક સારી આદત હું કહું? હા જરૂર, બતાય. સર, ગટ્ટુની સારી આદત એ છે કે તે મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે અને ઘણી વાર ગટ્ટુ મારું બધું જ હોમવર્ક પતાવી પણ આપે છે. હા સર, મેં ઘણી વાર ચિંકીનું હોમવર્ક ખતમ કર્યું છે. જુઓ બાળકો, તમે બધાએ મને તમારી સારી આદતો વિશે કહ્યું. હવે આજ જોઈ લો કે ગટ્ટુ તેની સાથે સાથે ચિંકીનું હોમવર્ક પણ પૂરું કરે છે. જેને ગટ્ટુ સારી આદત કહી રહ્યો છે તે તેના માટે કદાચ સારી આદત હશે જ, પણ આ ચિંકી માટે બિલકુલ પણ સારી આદત નથી. પણ આ એક ખરાબ આદત કહેવાશે. બધા જ સરની વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. ચલો બાળકો, હું તમને મારી વાત કહું છું. નાનપણમાં મને અને મારા ભાઈને ચોકલેટ ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. પણ સર, ચોકલેટ ખાવાની તો સારી આદત હોય છે ને? હા બેટા, પણ અમે આવેલા મહેમાનો પાસેથી પણ ચોકલેટ ખાવાની જીદ કરી લેતા. ત્યારે પપ્પાએ અમને કહ્યું
કે જો અમારે ચોકલેટ જોઈએ તો સૌથી પહેલા અમારે બગીચામાં આવેલા છોડોને પાણી પાવું, તેના પછી જ અમને ચોકલેટ મળશે. અને તે વખતે અમારું ઘર સાતમે માળે હતું. અમે ચોકલેટ માટે સાતમે માળેથી નીચે આવતા, છોડોને પાણી પાતા અને પછી ચોકલેટ ખાતા. બાળકો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને આ રીતે દરરોજ અમને ચોકલેટ મળવાને કારણે અમે ચોકલેટ ખાઈને કંટાળી ગયા અને પછી તો અમે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દીધું. પણ અમને છોડને પાણી પાવાની આદત લાગી ગઈ અને અમે આજ સુધી અમારા ગાર્ડનના છોડોને પાણી પીવડાવીએ છીએ. આ રીતે અમને સારી આદત લાગી ગઈ. બધા બાળકો સરની વાતો એવી ધ્યાનથી સાંભળતા હતા કે બાળકોએ સર માટે તાળીઓ પણ વગાડી. સરના લેક્ચર પછી બધા બાળકો એકબીજા પાસે એકબીજાની ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે પૂછવા લાગ્યા. દાદી હંમેશા કહે છે કે જો આપણામાં સારી આદત હશે ને તો આપણે જીવનભર સફળ થઈશું. હા, હવે સરની જેમ દરરોજ હું છોડવાઓને પાણી આપીશ, તેના પછી જ હું ચોકલેટ ખાઈશ. આ રીતે મને સારી આદત લાગી જશે, પણ હું ચોકલેટ ખાવાનું તો નહીં જ છોડું. બંટીની આ વાત ઉપર બધા હસી પડ્યા. આપણે હંમેશા સારા બાળકોની જેમ રહેવું જોઈએ. મમ્મી પપ્પાને વધારે હેરાન ના કરવા જોઈએ. સાચું કહ્યું. પછીના દિવસે ગટુ અને ચિંકી મમ્મીના ઉઠતા પહેલા જ વહેલા ઉઠીને પલંગમાં બેસી ગયા અને ધરતીને વંદન કરવા લાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મીહિ, કરમધ્ય સરસ્વતી, કરમૂલેતુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ. ગટુ અને ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવી. અરે વાહ ગટુ, ચિંકી, તમે જલ્દી ઉઠી ગયા અને તમે બંને પ્રાર્થના પણ કરી, શું વાત છે. ગટુ અને ચિંકી પોતાના રૂમમાંથી દોડીને જલ્દીથી મમ્મીને ભેટી પડ્યા. મમ્મી તે બંનેની ઉપર ખુશ થઈ ગઈ. ગટુ ચિંકી સ્નાન કરીને એકદમ તૈયાર થઈ ગયા. આજે ગટુ અને ચિંકીની પાછળ મમ્મી નહોતી લાગી. કીધા વગર જ બંને જણા જલ્દીથી તૈયાર થઈ ગયા. ગટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા ત્યાં જ મમ્મીએ તે બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. ગટુ ચિંકી, આજે દૂધ પીવાનું નાટક ના કરતા, સારા બાળકોની જેમ ફટાફટ દૂધ પી લો. ચલો. જી મમ્મી, હમણાં જ ખતમ કરીએ છીએ. જોત જોતામાં બંને જણા દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગયા. મમ્મી પપ્પા તો હેરાન થઈને જોતા રહ્યા. શું વાત છે ગટુ અને ચિંકી, હે? તમે બંને તો આજે સારા બાળકો જેવું વર્તન કરો છો. હું તો તમારી ઉપર ખૂબ જ ખુશ છું. થેન્ક યુ પપ્પા. વડીલોની વાત સાંભળવી જોઈએ, તે સારી આદત છે. હવે અમે દરરોજ જીદ કર્યા વગર દૂધ ખતમ કરીશું. વેરી ગુડ ગટુ ચિંકી. અરે બેટા, દરરોજ જો તમે 10 મિનિટ પછી નીકળો છો ને? હા મમ્મી, પણ અમારે સ્કૂલમાં સમયથી પહેલા પહોંચવું જરૂરી છે. તે સારી આદત છે, જેના કારણે અમે સ્કૂલમાં લેટ નહીં થઈએ. જોયું જી તમે, આપણા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ગટુ અને ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જવા નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ આવ્યા, તેમણે પોતાની સ્કૂલ બેગ અને બૂટ યોગ્ય જગ્યાએ મૂકી દીધા અને યુનિફોર્મ ચેન્જ કરીને બંને જણા નીચે રમવા માટે જતા રહ્યા. આ જ રીતે ગટુ ચિંકી સવારે વહેલા ઉઠે, પોતાનું દૂધ પીવે અને સ્કૂલમાં જઈને સાંજે પાછા આવીને રમવા માટે જતા રહે. ચિંકી, આજે સ્કૂલે જવામાં ઘણો જ સમય છે, ચાલ આપણે ટીવી જોઈએ. યસ ગટુ, ઘણી વાર છે અને ટીવી પર નવો કાર્ટૂન શો પણ આવ્યો છે, ચાલ જોઈએ. ગટુ ચિંકી ટીવીની સામે બેસીને સ્કૂલનો સમય થતા પપ્પા સાથે સ્કૂલે જવા નીકળી ગયા. મમ્મી તે બંને જણાને નોટિસ કરતી કે તે બંને જણા સવારે વહેલા ઉઠતા અને ટીવીની સામે બેસી જતા, સ્કૂલનો સમય થતા સ્કૂલે જવા નીકળી જતા. આજે તે બંને જણા ફરી સ્કૂલના સમય પહેલા ટીવીની સામે બેસી ગયા. મમ્મી બોલી, ગટુ ચિંકી, આમ સવાર સવારમાં ટીવીની સામે બેસીને તમારી આદત કેમ બગાડો છો? શું મમ્મી, તમે પણ, અમે કેટલા જલ્દી ઉઠીએ છીએ અને સ્કૂલ જવામાં ઘણો ટાઈમ પણ હોય છે, એટલે અમે ટીવી જોઈએ છીએ, તેનાથી અમારી આદત થોડી બગડી છે. હા મમ્મી, બચેલા સમયમાં જ તો અમે ટીવી જોઈએ છીએ. બેટા, આદત એવી વસ્તુનું નામ છે કે જે દરરોજ કરવાથી આદત પડી જાય છે અને તે આપણી દિનચર્યાનો હિસ્સો બની જાય છે. એટલે શું મમ્મી? બેટા, જો તું દરરોજ ઉઠીને ટીવીની સામે બેસી જઈશ તો તને તેની આદત પડી જશે અને તું ટીવી જોયા વગર સ્કૂલ જઈ જ નહીં શકે, જેનાથી તારી આદત બગડી જશે. તેનાથી સારું તું કોઈ સ્કૂલની બુક વાંચ, જેનાથી તને સવારમાં ભણવાની આદત પડશે. અરે હા મમ્મી, સ્કૂલમાં ટીચર્સ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે મગજમાં કાર્ટૂન જ ચાલતા હોય છે,
ચિંકી તો મારી વાત સારી રીતે સમજી ગઈ. ગટ્ટુ, તું સમજ્યો કે નહીં? સમજી ગયો મમ્મી. આપણે સવારના સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જલ્દી ઉઠવાની તો સારી આદત પડી ગઈ, પણ સવારે સવારે ટીવી જોવાની ખરાબ આદત પણ ના લાગવી જોઈએ. સારું મમ્મી, હવે અમે આવી આદતને કન્ટિન્યુ નહીં કરીએ. થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, પોતાની મમ્મીને થેન્ક યુ થોડી કહેવાય. ટીચરે અમને શીખવ્યું છે કે જો કોઈ આપણી મદદ કરે તો તેને થેન્ક યુ કહેવું એ સારી આદત છે. આ વાત પર મમ્મી હસી પડી. સારી આદતો માણસને સફળ બનાવે છે અને ખરાબ આદતો માણસને અસફળ બનાવવામાં મદદ કરે છે. ગટ્ટુ મીટ્સ એન આર્મી ઓફિસર. એક દિવસ સ્કૂલમાં આર્મી કેમ્પના સિલેક્શનને લઈને એક પ્રોસેસ થઈ, જેમાં ગટ્ટુ સૌથી પહેલો આવ્યો. જેમ કે આપણી સ્કૂલે ઇન્ડિયન આર્મી કેમ્પને વિઝિટ કરવા માટે અને કેમ્પમાં જવાના મોકા વિશે વિચાર્યું, જેના માટે સિલેક્શન પ્રોસેસ પણ થઈ અને આપણી સ્કૂલના કેટલાક બાળકો ઇન્ડિયન આર્મી કેમ્પની વિઝિટ માટે પસંદ થયા. તેમાંથી ગટ્ટુ, ચિંકી અને ભૂષણ આટલાના નામ સિલેક્ટ થયા છે. ગટ્ટુ અને ચિંકી આ સાંભળીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા, કારણ કે ગટ્ટુને ઘણા સમય પહેલા આર્મી ઓફિસરને મળવાની મહત્વાકાંક્ષા હતી અને હવે તેની ઈચ્છા પૂરી થવાની છે. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, આપણે સિલેક્ટ થઈ ગયા. હા ગટ્ટુ, હવે આપણે ઇન્ડિયન આર્મી કેમ્પ વિઝિટ કરી શકીશું. લાસ્ટ યર પણ ટ્રાય કર્યું તું પણ ના થયું. ચાલ જલ્દી ઘરે જઈએ, તૈયારી પણ કરવાની છે. ગટ્ટુ ચિંકી ઘરે આવીને મમ્મી પપ્પાને ઇન્ડિયન આર્મી કેમ્પ વિશે જણાવવા લાગ્યા. વેરી ગુડ ગટ્ટુ ચિંકી, ઇન્ડિયન આર્મી દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર હોય છે. તેમને જોઈને તમને ઘણું બધું શીખવા મળશે અને મને વિશ્વાસ છે તમને આર્મી પાસેથી ઘણું બધું શીખવા મળશે. મારા દીકરાઓ કેમ્પ જશે. મમ્મી ગટ્ટુ અને ચિંકીને પ્રેમથી સહેલાવવા લાગી. થેન્ક યુ સો મચ મમ્મી. ગટ્ટુ ચિંકી, તમારી સાથે બીજું કોણ છે? પપ્પા, અમારી સાથે ભૂષણનું પણ સિલેક્શન થયું અને સ્કૂલ ટીચર પણ સાથે રહેશે. અચ્છા અચ્છા, તો જલ્દી સુઈ જાઓ અને અલાર્મ લગાડી દેજો, તમારે બંનેને જલ્દી ઉઠવું પડશે. યસ. ગટ્ટુ ચિંકી સુઈ ગયા. પછીની સવારે અલાર્મ વાગતા પહેલા તે બંને જણા ઉઠી ગયા. ગટ્ટુ અને ચિંકીએ મમ્મીને ઉઠાવી. મમ્મીએ ગટ્ટુ અને ચિંકીની બધી તૈયારી કરી દીધી. ગટ્ટુએ માથા પર ખાખી ટોપી પહેરી અને સ્પોર્ટ શૂઝ પહેરીને આર્મી ઓફિસરને મળવા માટે તૈયાર થઈ ગયો. ચિંકીએ પણ આર્મી કલરનો ફ્રોક પહેર્યો. બંને ખૂબ જ એક્સાઇટેડ છે. સવારે સવારે ગટ્ટુ, ચિંકી અને ભૂષણ ટીચરની સાથે ઇન્ડિયન આર્મી કેમ્પ પહોંચી ગયા. ગટ્ટુ ચિંકીએ મોટું ગ્રાઉન્ડ જોયું જ્યાં આર્મી ઓફિસરના ટેન્ટ લાગ્યા હતા અને એક મોટું ટ્રૂપ સાવધાનની પોઝિશનમાં ઊભું છે. શું અમે ઇન્ડિયન આર્મી ઓફિસર સાથે વાત કરી શકીશું સર? હા હા ગટ્ટુ, કેમ નહીં, તું તારા સવાલ પણ પૂછી શકે છે. ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો. ગટ્ટુ, મને તો ડર લાગે છે, જોને આર્મી ઓફિસર્સ કેટલા સ્ટ્રોંગ દેખાય છે. દૂરથી જ ચિંકીએ આર્મી ઓફિસરના ટ્રૂપને ઈશારો કરતા કહ્યું, ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, જેમ કે તમે લોકો સિલેક્શનમાં પાસ થયા છો તેથી તમને મોકો મળ્યો છે. અત્યારે આપણે આર્મી ઓફિસર્સનો ટ્રેનિંગનો હિસ્સો જોઈશું. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ આર્મી કેમ્પથી થોડેક દૂર રાખેલી ખુરશીઓમાં જઈને બેસી ગયા. આર્મી ઓફિસર પોતાના ટ્રૂપ સાથે પ્રેક્ટિસ કરતા હતા. એક આર્મી ઓફિસર લાકડી લઈને બધાને ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા હતા. થોડી જ વારમાં આર્મી ઓફિસરે ટ્રૂપની ટ્રેનિંગ રોકી દીધી. ટીચર ગટ્ટુ, ચિંકી અને ભૂષણને આર્મી ઓફિસર સાથે મળવા માટે તેની પાસે લાવ્યા. હેલો મેજર, આ અમારી સ્કૂલના હોશિયાર બાળકો છે. તેમણે આ કેમ્પ માટે સિલેક્શન પ્રોસેસ પસાર કરી છે અને તમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. ટીચરે આર્મી ઓફિસર સાથે વાત શરૂ કરી. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો, તમને ટ્રેનિંગ કેવી લાગી? ગટ્ટુ, ચિંકી આર્મી ઓફિસરના કડક અવાજથી લગભગ ડરી જ ગયા હતા. હા સરજી, અમે ટ્રેનિંગ જોઈ. હા સર, અમને ટ્રેનિંગ ઘણી સખત પણ લાગી. બાળકો, આ રીતે ડરવાની જરૂર નથી. આ દુશ્મનો માટે ખતરનાક છે, પણ તમારા જેવા બાળકો માટે ખૂબ જ નરમ દિલ. તો ચિંતા મૂકીને તેમની સાથે વાત કરો. તમે એકદમ સાચું કીધું. થોડી જ વારમાં ટીચર ત્યાંથી જતા રહ્યા. હવે ગટ્ટુ, ચિંકી અને ભૂષણે આર્મી ઓફિસરને ઘેરી લીધા. આર્મીની ટ્રેનિંગ આટલી સખત કેમ હોય છે? હા સર, અમે હમણાં જ જોયું તમે સોટી લઈને કેવી રીતે બધાને ઇન્સ્ટ્રક્ટ કરતા હતા. બેટા, અમે દેશની સુરક્ષા માટે કોઈ ઢીલ નથી છોડતા. તેથી સખત ટ્રેનિંગ લઈને અમે પોતાને એવી રીતે તૈયાર કરીએ છીએ કે દુશ્મનોનો અચાનક હમલો થાય તો પણ અમે ડગમગી ના જઈએ અને નીડર ઊભા રહીએ.
સર, તમારા હાથમાં જે બંદૂક છે, શું તે હું ચલાવી શકું છું? અરે ગટ્ટુ, આ કોઈ રમકડા વાળી બંદૂક ના હોય, આ અસલી હોય. સાચું કહું ચિંકી, અને રાઇફલ કહેવાય તે ઘણા બધા પ્રકારની હોય છે. તેને શીખવા પહેલા ઘણા દિવસોની ટ્રેનિંગ લેવી પડે, ત્યારે જ એને આ રાઇફલ ચલાવી શકીએ. ઓ અચ્છા, આ રાઇફલ ઘણી ભારે હશે ને સાહેબ? હા, આ ઘણી ભારે છે. એટલામાં શિક્ષક ત્યાં આવ્યા. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, ચાલો આપણે તેમની સાથે ખાવાનું ખાઈશું. યસ ગટ્ટુ, ચિંકી અને ભૂષણ, તમે જાઓ, હું ટ્રૂપને ઇન્સ્ટ્રક્શન આપીને આવું છું. ગટ્ટુ, ચિંકી અને ભૂષણ ટીચર સાથે ચાલવા લાગ્યા, પણ ગટ્ટુ થોડીક વારમાં રોકાઈ ગયો અને આર્મી ઓફિસરની પાછળ ચાલવા લાગ્યો. ગટ્ટુ, તારે નથી જવું? સર, મને તમારી પાસે ઉભો રહેવા દો ને, હું શાંત ઉભો રહીશ. પ્લીઝ સર, પ્લીઝ. સારું, કઈ વાંધો નહીં. પરેડ વિશ્રામ, પરેડ સાવધાન. આર્મી ઓફિસરની ઇન્સ્ટ્રક્શનની સાથે આર્મી ટ્રૂપે તે જ રીતે એક્શન કરી. સાથે સાથે ગટ્ટુ પણ આર્મી ઓફિસરને ફોલો કરતા કરતા તે જ રીતે એક્શન કરવા લાગ્યો. આર્મી ઓફિસર એકદમ સીધા ઊભા હતા, પણ છતાંય તેમણે ત્રાસી નજર કરીને ગટ્ટુ તરફ જોયું અને તેઓ હળવું સ્મિત કરવા લાગ્યા. પરેડ દાએ મૂડ. સાથે સાથે આર્મી ઓફિસરનું ડ્રિલ શરૂ થયું. ગટ્ટુ શાંતિથી ઊભો રહીને જોવા લાગ્યો. પહેલી ઇન્સ્ટ્રક્શન્સ ગટ્ટુએ બરાબર સમજી લીધી અને તેણે પૂરા ટ્રૂપને ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું અને પછીની ઇન્સ્ટ્રક્શન્સ પર ગટ્ટુ તે જ રીતે ડ્રિલ કરવા લાગ્યો. આર્મી ઓફિસર ગટ્ટુને જોઈને ખુશ થઈ ગયા. થોડી જ વારમાં ટ્રૂપની ડ્રિલ પૂરી થઈ. કેડેટ્સ, આ છે ગટ્ટુ. બધાને ફોલો કરીને ગટ્ટુએ બધી જ એક્શન સાચી કરી છે. આર્મી ટ્રૂપે ગટ્ટુને જોઈને સ્માઇલ કરી. ગટ્ટુ બેટા, તે તો ખૂબ સારી રીતે બધા એક્શન કર્યા. હું તારી ઉપર ખૂબ ખુશ છું. થેન્ક યુ સર, મેં તમારા જેવા આર્મી ઓફિસરને ફક્ત ટીવી પર જોયા છે અને લાલ કિલ્લાના રાજપથ પર. આજે હું બધાને સામે જોઈ રહ્યો છું તો મને ખૂબ જ સારું લાગે છે. આર્મી ઓફિસરે ગટ્ટુના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, વેરી ગુડ ગટ્ટુ. દેશ માટે આવી ભાવનાઓ કોઈ પણ બાળકમાં હોવી એ અમને વધુ સારી સ્ફૂર્તિ આપે છે. મારી સાથે આ બધા કેડેટ્સ પણ તને જોઈને ખૂબ જ ખુશ છે બેટા. ખૂબ જ મોટો માણસ બનજે, ભલે તું આર્મી ઓફિસર બને કે ના બને, પણ પોતાના દેશ માટે હંમેશા કાર્યરત રહેજે. તને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગટ્ટુનો ચહેરો આનંદથી પ્રફુલ્લિત થઈ ગયો. સ્કૂલ બસ. સવારનો ટાઈમ છે. મમ્મી હંમેશાની જેમ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન કરીને તેમને બૂમ પાડે છે. ગટ્ટુ, ચિંકી, જલ્દીથી તૈયાર થઈ જાઓ, તમારું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. મમ્મી, આ શૂલેસ નથી બાંધી શકતી, ઊંધું થઈ ગયું. હે ભગવાન, હજી સુધી શૂલેસ નથી બાંધી, હવે લેટ થઈ જઈશ. સ્કૂલ બસ રોજની જેમ આવતી જ હશે. મમ્મી, મારી પણ ટાઈમ નથી મળી રહી. બસ એટલે જ કહું છું, બધો સામાન રાત્રે ચેક કરીને રાખો. હવે ટાઈ ના મળી તો ગયા વખતની જેમ તારી ક્લાસ ટીચર તને પનિશમેન્ટ આપશે અને પછી તું રડીશ. તમારી બસ પણ આવતી જ હશે. આલે ચિંકી, લેસ બંધાઈ ગઈ છે. મમ્મી, મારી ટાઈ. ઉભો રે, કાલે ધોબી પાસેથી જે કપડા આવ્યા હતા એમાં જોઉં છું. ત્યાં જ મેદાનમાં બસના હોર્નનો જોરથી અવાજ આવે છે. અરે હજુ કોઈ તૈયાર નથી થયું, બસ આવી ગઈ. ચિંકી અહીંયા આવ, ગળામાં વોટર બેગ તો લે, નહીં તો કાલની જેમ ભૂલી જઈશ. બસનો ડ્રાઈવર જોર જોરથી હોર્ન વગાડે છે. મમ્મી જલ્દીથી ટાઈ કાઢે છે અને ગટ્ટુના ગળામાં જલ્દી જલ્દી પહેરાવી દે છે. અરે બાબા, ગળામાં ભરાવી દે ને ટાઈ. ગટ્ટુ રસ્તામાં ઠીક કરી દેજે. ગટ્ટુ ભાગ, બસે બે વાર હોર્ન આપ્યો છે, જો ચૂકી જઈશું તો આટલે દૂર મારે મૂકવાવું પડશે. પપ્પા અને મમ્મી ગટ્ટુ અને ચિંકીનો હાથ પકડીને ગેટ તરફ ભાગે છે. અરે જલ્દી આવો, મોડું થાય છે, હજુ પણ 30 છોકરાઓને લેવાના છે અલગ અલગ લોકેશન પરથી. તમારે બસ આવ્યા પહેલા અહીંયા આવી જવાનું. સોરી, હવે અમે જલ્દી આવી જઈશું, હો, આજ માટે થેન્ક યુ. મમ્મી ગટ્ટુ ચિંકી તરફ જોઈને કહે છે, જોયું તમે લોકોએ, એટલે જ રોજ કહું છું કે ટાઈમ પર સુઈ જાઓ અને ઉઠો, પણ તમે લોકો મારું સાંભળતા જ નથી. અરે ભાઈ, હવે સાંજે અમને વઢી લેજે, અત્યારે અમને બસમાં બેસવા દે. બંને બાળકો ભાગતા ભાગતા બસના ગેટ સુધી પહોંચે છે. કંડક્ટર એક એક કરીને તેમને બેસાડી દે છે. બસની અંદર ગટ્ટુ અને ચિંકીને જોઈને બધા બાળકો તેમને હાઈફાઈ કરે છે અને ગટ્ટુ ચિંકી પણ હાઈફાઈ કરે છે. થોડી વાર પછી બંને પોતપોતાની સીટ ઉપર બેસી જાય છે. સુધા, થોડી
શિક્ષક ને તું મારી સીટ પર બેઠી છે, નહીં જાઓ, આ મારી સીટ છે, જુઓ ને કંડક્ટર ભાઈ આ શું થઈ રહ્યું છે? અરે સુધા, તારી સીટ પેલી છે, આ નથી, કાલે કીધું હતું ને. અચ્છા તો બેસ, એક કામ કરીએ, તો અહીંયા જ બેસી જા, આપણે બંને સાથે ચોકલેટ ખાઈ લઈએ. અરે ચિંકી, મારી ટાઈ સરખી કરી દે ને તું. ચિંકી ગટ્ટુની ટાઈ ઠીક કરે છે. આ જોઈને સુધા હસવા લાગે છે. અરે હસે કેમ છે, ગટ્ટુ આટલો મોટો થઈ ગયો અને એને હજી સુધી ટાઈ બાંધતા નથી આવડતી. તારે શું છે, ચિંકી મારી બહેન છે અને મારા બીજા કામ પણ કરે છે. સુધા ગટ્ટુને હેરાન કરે છે. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી, ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુ મોઢું ફુલાવીને બેસી જાય છે. ત્યાં જ આગળનું સ્ટેશન આવે છે. ત્યાં ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ બંટી અને ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી ચઢે છે. બંને દોડીને ગટ્ટુ ચિંકીને હગ કરે છે. ગુડ્ડી, હું બસ ચોકલેટના ટુકડા જ કરવાની હતી, હવે આપણે પાંચે મળીને ખાઈશું. વાવ, ખબર છે મમ્મીએ બધા માટે સેન્ડવિચ મોકલી છે. વાવ, આમાં ચીઝ પણ છે શું? ના, એમાં ફેટ હોય છે. મમ્મીએ વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. ઉભો રે, હમણાં આપું છું. મને તો બે પીસ ખાવા છે ગુડ્ડી, કાલે પણ તે એક જ પીસ આપ્યો તો. અરે ઉભી રે, આજે મમ્મીએ મોટી સેન્ડવિચ મોકલી છે આપણા બધા માટે. ચિંકી ખુશીથી ઉછળવા લાગે છે. વાવ, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ગુડ્ડી, થેન્ક યુ આંટી. પછી ગુડ્ડી બધાને સેન્ડવિચ વહેંચે છે અને ચિંકી ચોકલેટ. બધા હળીમળીને ખાતા હોય છે. બંટી, આપણે બધા વર્ડ પઝલ રમીએ. તમે શું કહો છો ગુડ્ડી અને ચિંકી? સ્કૂલની બિલ્ડિંગ આવવામાં હજુ અડધો કલાક બાકી છે. અરે અંતાક્ષરી રમીએ ને. ના ના, મમ્મી કહે છે કે વર્ડ પઝલ રમવાથી મેમરી પણ શાર્પ થાય છે. ગટ્ટુ, વર્ડ પઝલ જ રમીએ, પણ આજે અલગ રીતે. એ કેવી રીતે? એક માણસ ચૂપચાપ હિંટ આપશે અને બાકીના લોકો વન વર્ડ બતાવશે. વાવ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. એક કામ કરીએ, તારાથી શરૂઆત કરીએ, જેથી બીજા લોકો પણ રૂલ એન્ડ રેગ્યુલેશન જાણી લે. ત્યાં જ સ્કૂલ બસની બ્રેક એકદમ જોરથી લાગે છે અને બંટીના હાથમાંથી સેન્ડવિચ પડી જાય છે. બંટી બિચારો ઉદાસ થઈ જાય છે. અરે આ તો પડી ગઈ અને તેની ઉપર માટી પણ લાગી ગઈ. મમ્મીએ નીચે પડેલી વસ્તુ ઉઠાવીને ખાવાની ના પાડી છે. મને ખૂબ જ ભૂખ લાગી હતી. તેનો ઉદાસ ચહેરો ગટ્ટુ ગુડ્ડી અને ચિંકી દેખી નથી શકતા. એક કામ કરીએ, આપણે બધા આપણી સેન્ડવિચમાંથી એક ટુકડો બંટી સાથે શેર કરીશું, જેથી એને પણ સેન્ડવિચ ખાવા મળશે. અરે ના, તમે લોકો ખાઈ લો. પણ ત્યાં સુધી બધા એક એક પીસ બંટીને આપી ચૂક્યા હતા. અરે આ શું કરે છે? બીટરૂટ તો બધાએ ખાવું જોઈએ, તેમાં આયરન હોય છે, મમ્મી કહે છે ને ચિંકી. અને હા, આને અને ગાજરને ખાવાથી ગાલ પણ એકદમ લાલ થઈ જાય છે, ચહેરા પર ગ્લો આવે છે. મમ્મીએ કીધું છે શિયાળામાં તો રોજ ખાવા જોઈએ, એનાથી ઇમ્યુનિટી પણ વધે છે. તે એકદમ સાચું કહી રહી છે. પ્રોમિસ કર, આજ પછી તું ક્યારે તને નહીં ફેંકે. ઓકે બાબા, પ્રોમિસ. ચિંકી પિંકી પ્રોમિસ. ના ના, ચિંકી પ્રોમિસ. આ સાંભળીને બધા જોર જોરથી હસવા લાગે છે. અરે ચિંકી, હવે તું વર્ડ પઝલ તો બતાય, જલ્દીથી સ્કૂલ આવી જશે, 10 મિનિટ પણ નહીં લાગે સ્કૂલ આવવામાં. કંડક્ટર ભાઈ આ બધું જોઈ રહ્યા હોય છે. બાળકોની એક્ટિવનેસ જોઈને તે ખૂબ જ ખુશ થઈ રહ્યા હોય છે. ચિંકી પોતાની જગ્યાએ ઊભી થઈને કહે છે, કરી દે છે જે ગાલો ને લાલ, કહે છે બધા શાકભાજી, પણ છે એ ફળ. બોલો બોલો, હું કોણ છું? અરે બીટરૂટ. ખોટો. અરે કેટલો અઘરો સવાલ છે આ. ત્યાં જ ગુડ્ડી એકદમથી કહે છે, ટમેટો, કારણ કે એ ફળ છે. એકદમ સાચું. કેટલી ઇન્ટેલિજન્ટ છે તું ગુડ્ડી, એટલે જ તો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બધા ખુશ થાય છે. ત્યાં જ સ્કૂલ આવે છે. બસ કંડક્ટર બધાને કહે છે, બાળકો ભાગતા નહીં, હું બધાને એક એક કરીને ઉતારી દઈશ, બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. બધા બાળકો ઊભા થઈ જાય છે અને કંડક્ટર અંકલ એક એક કરીને બધાને હાથેથી નીચે ઉતારે છે. આવજો બાળકો, મન લગાવીને ભણજો સ્કૂલમાં અને છૂટીને અહીંયા જ મળજો બધા. બાય બાય ભાઈ.